Love.
राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम जब जदुवंश कृष्ण अवतारा जब जदुवंश जब जदुवंश कृष्ण अवतारा जब जदुवंश होई हरण महामहि भारा होई जब जदुवंश कृष्ण अवतारा जब जदुवंश कृष्ण तनय होई पति पूरा कृष्ण कृष्ण तनय ओ
बचन अन्यथा होई न मोरा बचन बचन अन्यथा जदुवंश कृष्ण अवतार जब कृष्ण तनय कृष्ण अवतारा कृष्ण अवतारा कृष्ण अवतारा कृष्ण बड़ी सावधानी से अपने जीवन के सत्य को देखें। गई काल अपने चर्चा करता था एनो मूल सूर ये हतो कि काम खरेखर दुर्गुण छे के सद्गुण छे, ये दोष छे के गुण छे। ये नरक नु द्वार छे के स्वयं नरक छे। काम सुख अथवा तो काम दुख अब एमाथी शू छे अने एना समाधान माटे गई कालनी चर्चा याद करावीने आगळ वधू कि भाई काम आँख बंद करावी दे तो दुर्गुण, आँख खोलावी दे तो सारी वस्तु। काम माया रूपी होए तो खतरनाक, मातृ रूपा होए तो पोषक। काम गृहना रूप में होए तो विश्राम, निवासदायी अने काम कोई अवड़ा ग्रहना रूप में होए तो कष्टदायी। एटले ए दुर्गुण राखवो के सद्गुण राखवो ए जीवना विवेक पर निर्भर छे। तमे पानी थी कीचड़ पण करी शको ने पानी थी कीचड़ ने साफ पण करी शको, तमारा विवेक ऊपर निर्भर छे। पानी कीचड़ बनावे
પાણી કીચડને સાફ પણ કરે. તમારો વિવેક કેટલો મજબૂત એના ઉપર નિર્ભર છે. મેં આગળ પણ કહ્યું હતું કે દિવાસળીથી તમે દીપ પણ પ્રગટાવી શકો અને ભવન પણ સળગાવી શકો. તમે દિવાસળીનો કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર આધાર છે. હવે રામચરિતમાનસના ન્યાયે શ્રૃંગારની જે લોકોએ ચર્ચા કરી છે એવા મહાપુરુષોના અનુભવે અને સંસાર જીવનમાં જે દેખાય છે એને આધારે આમાં ત્રણ સ્ટેપ છે, ત્રણ કક્ષા છે. ભર્તુહરિનો એવો મત છે કે માણસે બે માંથી એક પૂરેપૂરું કરી લેવું જોઈએ. આમ ભર્તુહરિ કહે છે, બહુ સાવધાનીથી સાંભળજો. બસમાં જેને ફેર ચડતા હોય એને બસમાં છેલ્લી સીટે બેસાય જેથી ઉલટી થાય તો બીજાના કપડા ન બગડે, એમ આ ચર્ચાને બહુ સમજદારીપૂર્વક સાંભળજો, નહીતર ગેરસમજ થવા સંભવ છે. સુખદેવજીએ મહારાષ્ટ્રનું વર્ણન કરતા પહેલા પરીક્ષિતને કહ્યું કે હું જે ચર્ચા કરું છું એ તું પચાવી શકીશ, સાવધાનીથી સાંભળજો. ભર્તુહરિ એમ કહે છે કે કાં તો વ્યક્તિએ પોતાનું મસ્તક ગંગાના તટ પર રાખવું જોઈએ અને કાં તો સ્ત્રીના વક્ષસ્થળ પર રાખવું જોઈએ. બેમાંથી આ પાર કા આ પાર, બહુ આકરો માણસ છે એણે આવું કહી નાખ્યું. શ્રૃંગાર શકો બહુ ખુલ્લું કહી નાખ્યું. કાં તો ભોગ ભોગવી લો અને કાં તો યોગી થઈ જાય, અને આ માણસે બંને કરીને બતાવ્યું. એનો વિલાસ કાંઈ સામાન્ય નહોતો આ માણસ, અને એનો વૈરાગ પણ એવો જ નથી, એની વિરક્તિ પણ એવી સારી, દર્શનીય વર્ણનીય આચરણી. પણ એને શ્રૃંગાર શતકમાં આવા શબ્દો લખી નાખ્યા છે કે કાં તો ગંગાના તટ ઉપર માથું મૂકી દેવું અને કાં સ્ત્રીની છાતી ઉપર માથું મૂકી દેવું, બેમાંથી એક નિર્ણય માણસે કરવો. આકરા શબ્દો છે. સામાન્ય માણસ, વિષયી માણસ એ લગભગ ગંગાના તટ ઉપર માથું નથી રાખતો, લગભગ ભોગ અને આસક્તિમાં જ મસ્તક રાખ્યું હોય છે, જેમાં લગભગ મોટાભાગનો સમાજ આવે. સાધક કક્ષાના જીવો જે છે, વિષયી સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ વેદ બખાને, ચાર ત્રણ પ્રકારના જીવો ગોસ્વામીજી કહ્યા. એમાં જે સાધક કક્ષાના જીવો છે એ કેવલ ગંગાને કિનારે જ માથું રાખે, એ વિષયમાં ન જાય, ભોગને ન સ્વીકારે. પણ સિદ્ધ કક્ષાના જે મહાપુરુષો છે એ બંનેનું સંતુલન કરે. ભગવાન શંકર ગંગા પણ રાખે, પાર્વતીને પણ રાખે, સિદ્ધ છે. એની બાહમાં પાર્વતી અને મસ્તક પર ગંગ. સ્ત્રી નયન ભંગ અને મસ્તકની ગંગ, એ બંનેનો સુંદર સમન્વય ભગવાન શિવના જીવનમાં દેખાય છે. એટલે એને કામ કંઈ કરી શકતો નથી. ભગવાન રામ કામની લગામ પણ પકડે છે
અને નિષ્કામ પણ, નિષ્કામ છે અને કામની ચર્ચા પણ કરે છે. ઘણીવાર ચર્ચા કરી ઠાકોર, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છતાં મહારાષ્ટ્રમાં દેખાય છે. ભૂમિ વિહાર, વન વિહાર અને જળ વિહાર સુખદેવજીએ ગાયો છે. અંતથી રામ શિવ કૃષ્ણ સિદ્ધ છે. એ બંને તરાજુ રાખે છે, પણ ધ્યાન દેના, ગેરસમજ મત કરના, તરાજુ બંને છે એની પાસે, કામ યોગ ભોગ. પણ એની વચ્ચે જે મનનો કાંટો છે એ બિલકુલ અલોગ છે. તરાજુ ચિત્તની દશા બિલકુલ અલોગ છે, સ્થિર છે. સંત પુરુષ સિદ્ધ પુરુષ ગણાય, વૈરાગી માણસ સિદ્ધ પુરુષ ગણાય, અને પરમાત્મા તો સિદ્ધોના સિદ્ધ છે જ. મારો ને તમારો, મારી ને તમારી કક્ષા કેવલ ભોગવાદીઓમાં ગણાય. સાધકો છે, યોગની સાધના કરે, એ ગમે તેમ કરીને ભોગને હટાવે, પછી આંખોથી ન જુએ, મનમાં ભલે પડ્યું હોય પણ એ ત્યાગ કરે, ભલે વૈરાગ ન આવ્યો હોય પણ ત્યાગ કરે. મનુએ શું કર્યું રામાયણમાં? એને વૈરાગ ન આવ્યો, એને એનું દુઃખ થયું. અનુકૂળ પત્ની, આજ્ઞાકારી પુત્રો, આદર આપનારી પ્રજા, બધું જ મનુ પાસે. પત્ની અનુકૂળ હતી મનુની, શત્રુપા. છોકરાઓ બહુ જ આજ્ઞાંકિત હતા મનુના, અને એની પ્રજા ખૂબ જ આદર આપનારી હતી, અને સમૃદ્ધિનો તો કોઈ તોટો નહોતો. લોકોમાં પ્રતિષ્ઠા અને વેદમાં પ્રતિષ્ઠા, કારણ કે મનુષ્યનો આદિ પિતા છે. એના જીવનમાં બધું જ દેખાય છે, પણ એક વસ્તુ તૂટે છે ને, એનો એને અનુભવ છે. હોઈને વિષય વિરાગ ભવન બસત ભાત, વૈરાગ નથી આવતો. આ બધું જ છે પણ વૈરાગ, એટલે એને ત્યાગથી શરૂઆત કરી. ધ્યાન દેના, બહુ મહત્વનું સૂત્ર છે. એને ત્યાગ શરૂ કર્યો, રાજ છોડ્યું, બહિર બધું છોડવાની તૈયારી કરી નાખી, છોકરાઓ છોડ્યા, સંપત્તિ છોડી. એના મનનું દુઃખ એ જ છે કે વિષયોમાં વૈરાગ આવતો નથી, શું કરું. એટલે બહારથી એને શરૂ કરી છોડવાનું, પણ પત્નીને ન છોડી, પત્નીને સાથે લઈ ગયા. અને એના કારણો ઋષિ મુનિઓએ ઘણા બતાવ્યા. સાધક કક્ષાની એ ભૂમિકા છે કે માણસ પછી આમ વૈરાગ ન આવે મનમાં, પણ આમ પછી બહારથી છોડે, કારણ કે ગમે તેમ કરીને પ્રાપ્ત કરી લેવું છે. એ સાધક, એનો વિષય પૂર્ણ છૂટ્યો ન હોય પણ એ ગંગાને કિનારે માથું મૂકી દે કે નથી, આ બાજુ નથી જવું, આ વસ્તુ નથી સ્વીકાર, ભોગોમાં નથી જવું, વિલાસમાં નથી જવું. ત્યારે સંત, વૈરાગી અને ભગવાન, એ બંનેને, બંનેનું સંતુલન કરે છે. રામાયણનું આ દર્શન છે કામની બાબતમાં. આપણે આપણે ક્રમશઃ વિકાસ આવો કરવો જોઈએ. એમાં એકમાં તો આપણે સ્નાતક થઈ ગયા છીએ, પીએચડી કરી લીધું છે. વિષયની બાબતમાં, ભોગની બાબતમાં તો આપણે બધા જ ગ્રેજ્યુએટ થઈ ગયા છીએ. હવે મારે તમારે બીજું પગથિયું લેવાનું કે વૈરાગ ના આવે તો ધીરે ધીરે ત્યાગો, ધીરે ધીરે એનાથી દૂર થાવ. આ પદ્ધતિ સારી છે, પૂર્ણ નથી, પણ અમુક સમય માટે આવકારદાયક જરૂર છે. કે ધીરે ધીરે આપણે પૈસાને ન અડીએ તો આપણે એનો ત્યાગ કર્યો, પણ કંઈ મનમાંથી હજી પૈસા ગયા નથી. આપણે ન અડીએ બીજાને કહીએ કે જરાક બે ચાનો ઓર્ડર મારને, સ્વાભાવિક છે, અંદરથી નથી ગયું, પણ કમસે કમ શરૂઆત તો થઈ છે કે ભાઈ એણે એણે અડવાનું બંધ કરી દીધું, પ્રારંભ તો થયો છે.
પૂર્ણ નથી, બહુ વખાણવાલા એક નથી, ધ્યાન દેના. કારણ કે ઘણી વખત માણસ ત્યાગને જ વૈરાગ માની લે છે તો એક મોટી ભૂલ થઈ જાય. કારણ કે વૈરાગ એ તો એક બહુ જ અદ્ભુત સ્થિતિ છે. પણ કમસે કમ કંઈક શરૂઆત તો થઈ. હું કથાઓમાં કયા કરતો કે સાસુ ને વહુ બંને બેઠા હતા, એમાં મહારાજ લોટે આવે, ગામડામાં લોટ માંગવા મહારાજો આવે, તાંબડી લઈને જોડી લઈને એ લોટ આપે બધા, અને એના બદલામાં એ અગિયારસ ક્યારે છે એ કહી દે, ને પૂનમ ક્યારે છે એ કહી દે, ને લોટના બદલામાં એ પાછું વળતર વાળી દે કે વ્યતિપાત ક્યારે છે ને ચંકટ ચોથ ક્યારે છે એ બધું એના બદલામાં. મફત કોઈ દિવસ સાધુ બ્રાહ્મણ ખાતો જ નથી, એ તમારી ભૂલ છે. અને એમને જ્યારે તમારું ખાય છે ત્યારે તમારા પાપ ખાઈ જાય છે, તમારા પાપ ઓછા કરે છે. કોઈ સાધુ ને બ્રાહ્મણ કોઈ દિવસ મફતનું ખાતો જ નથી. કારણ કે સાધુ કોઈ દિવસ ચોર ન હોઈ શકે. ચોર કોણ હોય એ તમે જાણો છો. એ તમારા પાપ ખાય. કેટલી સરસ વ્યવસ્થા હતી દેશમાં. ભિક્ષા માંગવા જાય તો એકાદશી કહી દે, જન્માષ્ટમી કહી દે, મુહૂર્ત આપી દે, છોકરાના નામ આપી દે, રાશિ કાઢી આપે. જળજળની એકાદશી ક્યારે છે એ કહી દે. આ બધું કઈ આપે. મફત કોઈ દિવસ ખાય નહીં સાધુ બ્રાહ્મણ. ભૌતિક થોડુંક લે ને આધ્યાત્મિક જાદુ આપે, એનું નામ સાધુ બ્રાહ્મણ. ભૌતિક થોડું લે અને આધ્યાત્મિક જાદુ આપી દે, એનું નામ સાધુ બ્રાહ્મણ. તો મહારાજ લોટે નીકળ્યા આવ્યા. એનો ચેલો સાથે અવાજ કર્યો, ભિક્ષાન દેહી, કે જે કંઈ શબ્દ નાખતા હોય બોલ્યા. દયા પ્રભુની ભજલે રામ, સાધુ હોય તો ભજલે રામ કે ભૂલે દયા પ્રભુની કરે. વહુ નવી નવી હતી, એને કઈ સાધુ બ્રાહ્મણમાં શ્રદ્ધા નહીં. હવે રોજ આવે એટલે પછી ઘરમાં બધા આપતા હોય એટલે આપવું, પણ એમાં એને વહુને મગજ ગયો કે આ બધા આવ્યા જ કરે, કાંઈ કામ ધંધો કરતા નથી, મફતનું ખાય છે. એમાં વહુએ મહારાજને લોટ આપવાને બદલે ચૂલાની આગમણમાંથી રાખ લીધી, ને રાખ લોટ જેવી જ સફેદ રાખ હતી. એ મહારાજને તાંબડીમાં રાખ નાખી. તારું સૌભાગ્ય અખંડ રહે બાપા, ભલું થા, સુખી થા, સુખી થા, મારા જે આશીર્વાદ. બોલો, ચેલો નવો નવો તાજો મુંડેલો. એણે કીધું, બાપા, બાપજી, હા, હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ. શું? તમારી આંખ નબળી પડી ગઈ છે. એણે લોટ નથી આપ્યો, એણે રાખ નાખી તમારી તાંબડીમાં, તમે એને સુખી થવાનો આશીર્વાદ આપી દીધો. સાધુએ બહુ સરસ જવાબ આપ્યો કે તું હજી 5 દિવસ થયા, મારે લોટ માંગવામાં 55 વર્ષ થયા, અને બેટા આમ ઘરમાંથી કોઈ પણ બેન દીકરી છોકરો કે વડીલ હાથમાં લોટ લઈને આમ નીકળે ને મને આપવા, ત્યાં મને ખબર પડી જાય કે બાજરાનો છે કે ઘઉંનો છે કે, એટલી મારી લોટ બાબતમાં મારી જાણકારી થઈ ગઈ. 55 વર્ષનો અભ્યાસ છે એટલે એ દીકરીએ રાખ નાખી મને ખબર છે. તો પછી તમે આશીર્વાદ શું કામ આપ્યો? કેટલા માટે? કે રાખ પણ આપતા તો શીખી. એણે હાથ આમ કરવાનું શરૂ કર્યું, એણે આપવાનો આરંભ કર્યો. રાખ આપી એ ક્યારેક કોઈને રક્ષા પણ આપશે, ક્યારેક સુરક્ષા પણ આપશે, ક્યારેક કોકને આદર આપશે. કમસે કમ એ જીવનો આરંભ આપવામાં થયો છે, એની ગતિનો આરંભ થયો છે. એમ તમે પૈસાને ન અડો, મનમાંથી ભલે ન જાય, પણ સાધકોએ તો અમુક નિયમો તો પાળવા જ જોઈએ. અમુક રીતે વેરાગ તો પછી ધીરે 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 પાકે, અને પૂર્ણ વૈરાગ ત્યારે જ પૂર્ણ ત્યાગ ગણાય છે. પણ શરૂઆત તો કળિયુગ છે, માણસ અમુક નિયમથી કરે. તો વિષયની બાબતમાં તો આપણે જાણે બધા સ્નાતક છીએ, કારણ કે ત્યાં તો આપણું બધું આપણું જીવન આપણે જોઈ લીધું. સાધક કક્ષામાં આવે એટલે માણસ પછી ગંગ તટ, યોગ, ભજન, સાધન, સ્મરણ એમાં જાય. પણ જ્યારે સિદ્ધ કક્ષામાં આવે, આ ક્રમશઃ વિકાસ છે,
વ્યક્તિનો રામાયણના આધારે. આમ આમ પસાર થવું જોઈએ મેરે ભાઈ બહેન, જો વિકાસ કરો. એક વાત પૂછું, તમને કથા સાંભળવામાં મજા આવે છે? હાવ હાથું બોલજો ભાઈ. મને તમે કાંઈ રાજી નહીં કરી શકો, નારાજી નહીં કરી શકો, એટલે તમે ડરતા નહીં કે ના પાડીએ બાપુ નારાજ થાય. કારણ કે હવે કોઈ એવું કારણ નથી બચ્યું કે તમે મને નારાજ કરી શકો કે રાજી કરી શકો, કોઈ હેતુ નથી. સત્સંગ કરવામાં તમને આનંદ આવે છે ના? એનો અર્થ એમ થાય કે આ બધું કરવા જેવું છે ને, આમાં ફાયદો છે ને, ઈમાનદારીથી બોલો છો ને? તમે બોલો ભાઈ, તમે બોલો બાપા, બધા બોલો છો ને ભાઈ? હા બરાબર, લોકમત લઈ લો પછી આગળ વધો. હવે તમે ધંધો કરો, એમાં તમને જે ધંધામાં ફાવટ આવી જાય અને મહિને લાખને બદલે બે બે લાખ કમાવા માંડો, તો એ ધંધો તમે છોડો કે એમાં વધારો કરો? વધારો કરો ને, તો સત્સંગ ફાવી ગયો હોય તો હવે એમાં ધીરે ધીરે વધારો, ક્રમશઃ પ્રગતિ કરો, ધીરે ધીરે પોતાના આત્મવિકાસ કરો મેરે ભાઈ બહેન. વિષયમાં માથું મૂકી દીધું, હવે થોડું હરિના વિશ્વાસમાં માથું મૂકો, હવે થોડું એને ખોળે. ગંગને ધારણ કરનાર એ ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, હવે વિશ્વાસને ખોળે. જો આમાં તમને રસ પડતો હોય, જો એક એક શ્રવણ આટલો આનંદ આપતું હોય, તો મેરે ભાઈ બહેન એ સ્મરણ એ આચરણ કેટલો આનંદ આપી શકે, એ કેટલો સાધકને પ્રસન્ન કરી શકે. તો ધીરે ધીરે વિકાસ કરો, અને એમાંય જ્યારે સુખ અને આનંદ મળવા લાગે તો પછી એ ભૂમિકામાં જવાનું. અલોલ બનીને સંતુલન કરવા, એને બરાબર તરાજુને ઠીક રાખવા, આમ ક્રમશઃ વિકાસ કરવાનો જીવે. અને વિકાસ ન થાય તો સમજો તમારા ધંધામાં ક્યાંક ભૂલ છે. તમે મન દઈને ધંધો કરતા હો ને છતાંય 5,000 ના 25 થઈને ઉભા રહે તો સમજવાનું કાંઈક ભૂલ છે. એમ સત્સંગ કરતાંય જો તમને ખુશી ન મળે તો સમજવાનું ક્યાંક કાણા પડ્યા છે ચરિત્રમાં, કે અમૃત વહી જાય છે ટકતું નથી. અને જો આનંદ થતો હોય તમે જેમ હા પાડી છે, તો મારી પ્રાર્થના એટલી કે તમે ક્રમશઃ વિકાસ કરો, વધારે આનંદના ભોગી થશો, વધારે સુખ પામી શકશો. મેં ફરી એક વખત દોહરાવું આ વાક્ય, હું વારંવાર દેશ વિદેશમાં દોહરાવી રહ્યો છું કે જરા પણ ભૂલ ન કરશો, મારી વ્યાસ ગાદી તમને નિરસ કરવા નથી માંગતી, તમારું જીવન સરસ કરવા માંગે છે. વ્યાસ ગાદી એ ઈચ્છે છે કે વ્યક્તિનું જીવન, હું તમને એમ નથી કહેતો કે તમે નાટક ન જુઓ, ચલચિત્ર ન જુઓ, એટલા માટે તો ક્યારેક ક્યારેક જાણી જોઈને, એક તો ગમે છે, સંગીત છે, નૃત્ય છે, એ અમને ગમે છે, અને છતાંય મુખ્ય કારણ એ છે કે એટલા માટે ક્યારેક ક્યારેક વચ્ચે પિક્ચરની પંક્તિ હું ગાઈ નાખું છું. એની પાછળ મારો હેતુ છે, હું જાણું છું કે વ્યાસ દાદી ઉપરથી કોઈ પણ વસ્તુ મારે ફેંકવી ત્યારે બહુ જવાબદારી ઉપર ફેંકવી પડે, કારણ કે કદાચ આજ જે બોલાય એની નોંધ આજ ન લેવાય તો રેકોર્ડ થયેલી વસ્તુ ભવિષ્યમાં અનર્થ પણ ઊભો કરી શકે કે કોઈ માણસે આવું કહ્યું હતું. એટલે બહુ જ જાગૃતિપૂર્વક બોલવું રહે, એની પાછળ મારો હેતુ છે. કંઈ તમે રાજી થઈ જાઓ ને તમે વાહ વાહ કરો, એટલા માટે હું કોઈ પણ મારું નિવેદન અહીંથી અથવા તો કોઈ પણ મારી વસ્તુ અહીંથી જે રજૂ થઈ એની પાછળ એક વ્યવસ્થિત ગણિત કામ કરી રહ્યું છે તમને રાજી કરવા માટે. ને હા, તમે રાજી થાવ તો મને ગમે, તમે ખુશ થાવ તો એ સારી વસ્તુ છે, પણ એનો અર્થ તમે વાહ વાહ કરો એટલા માટે નથી. આ આમ પિક્ચરની પંક્તિ ક્યારેક ગાઈએ તો ઘણાને એમ પણ થતું હોય કે બાપુ મોર્ડન છે, મોર્ડન નહીં મોર્ધેન, મોર્ડન બહુ નાનો શબ્દ છે, બહુ ટૂંકો શબ્દ છે, એના કરતાં વધારે તમને બીજો શબ્દ આવડતો નથી. સંસારીઓના આપણા ભોગ કેટલા કેટલા, આપણા આપણા ભોગની માત્રા કેટલી. ભોગ જોવો હોય તો શંકરનો જુઓ,
ભોગ શંકર નો જુઓ કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા ગનન સમેત બસહી કૈલાસા શિવ ગિરિજા વિહાર મિત નયુ આમ આખું કામ શાસ્ત્ર આખો કુમાર સંભવ આખો કાલિદાસ ડૂબ્યો એક તુલસીની પંક્તિમાં કાલિદાસ આખો ડૂબી જાય હર ગિરિજા વિહાર નિત નયુ આમાં દુનિયાભરનો શ્રૃંગાર આવી ગયો પછી એનું ભલે વિદ્વાનો વિશ્લેષણ કર્યા કરે જગત આખાનો શ્રૃંગારામાં એક મારી જાનકી રંગભૂમિ આવ્યો તુલસીદાસજીની એક અર્ધી પંક્તિ જગત આખાના શ્રૃંગારનું દર્શન કરાવી દે સોહ નવલ તન સુંદર સારી જગત આખાનો શ્રૃંગાર નવલ તન કહેવું એટલે દુનિયાભરનો શ્રૃંગાર આવી ગયો આપણે શું ભોગ ભોગ્યા આપણી પાસે શું શ્રૃંગારનું શ્રૃંગારની આપણી પાસે દ્રષ્ટિ કેટલી ટૂંકમાં હું આપને એ કહેવા જાઉં છું કે ક્યારેક એવી પંક્તિ અથવા તો એવી કોઈ વાત મૂકું છું એટલા માટે કે હું નિરસ્ત કરવા તમને નથી માંગતો મારું કળિયુગ માટેનું મારું એક જ નિવેદન મેં સતત હમણાં હમણાં દોહરાવ્યા કર્યું કે તમે આનંદ કરો ફરો સારા કપડાં પહેરો ઘરેણા પહેરો તમે તમે પણ મારે એટલું જ કહેવું છે તમે પરમાત્માને ન ભૂલો મોટામાં મોટો અપરાધ છે જીવ ઈશ્વર ભૂલી જાય તાત રામ કહ નર જનિમા જામવંતનો ન્યાય છે એમણે કહ્યું અંગદ તું તું મુશ્કેલીમાં મુકાય છે એનું કારણ તું રામને મનુષ્ય નહીં માન એ બ્રહ્મ છે એ પરમાત્મા છે એ હરિ આશ્રય ન છોડો તમારામાં ગમે તેટલા સારા વિચારો હશે ગમે તેટલા વિદ્વાન હશે તમે 24 કલાકમાં 20 કલાક કામ કરતા હશો આવા કર્મઠ હશો પણ ભગવદ આશ્રય નહીં હોય તમારો તો તમે માર ખાઈ જશો ભગવદ આશ્રય ખૂબ રાખો મારા મગજમાં 2-3 વસ્તુ ઉતરે હું કયા કરું તમારે ધંધો એવો કરવો જોઈએ જો કરવો જોઈએ મારો વિષય નથી પણ વ્યાસગાદી ઉપરથી સલાહ આપવાનું સાહસ કરું છું ધંધો એવો કરવો જોઈએ કે બપોરે તમે પ્રેમથી ભોજન કરી શકો પાછું એ પચી જવું જોઈએ અને રાત્રે પથારીમાં પડો એટલે તમને નિદ્રા આવી જવી જોઈએ એવો તમારો ધંધો હોવો જોઈએ જે ધંધો તમને સમયસર ખાવા ન દે જે ધંધો અને વ્યવસાય પ્રવૃત્તિ તમને પચવા ન દે અને જે ધંધો અને પ્રવૃત્તિ તમને રાત્રિએ સુવા ન દે તો તમે શું કર્યું તમે શું શું પ્રાપ્ત કર્યું તમે મન પછી તે હે અવસર બીતે સમય ગયા પછી પસ્તાવાનો વખત આવશે શું મેળવ્યું આપણે હમ હમ કરી બધા મર્યા છે મારું 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 ન કમાવું એમ નહીં પણ તમારી કમાવાની માત્ર આટલી હોય હું તો હમણાં એમ પણ કહેતો હતો અમેરિકામાં કે તમે એક લક્ષ્મણ રેખા નક્કી કરી નાખો કે 50 લાખ કમાવા છે મારા તરફથી છૂટ છે 50 લાખ નહીં કરોડ કમાવા છે એમ નક્કી કરો 10 કરોડ પણ તમારા મગજમાં એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ એને કોઈ એક એક સીમા હોવી જોઈએ તો હાય હાય કરીને જિંદગી પૂરી થઈ જશે 50 કરોડ ચાલો ને હું શું કામ નારાજ થાઉં એમાં તમારી પાસે હોય તો અમને ગમશે તમે અમને સારી ગાડીઓમાં ફેરવશો એમાં અમારે તો કઈ ગુમાવવાનું નથી રાજેન્દ્ર પ્રસાદે વ્યાખ્યા કરી હતી જયારે ભારતના રાષ્ટ્રપતિ હતા નહીં એને પ્રશ્ન પૂછ્યો હતો બિહારમાં એક સાધુને એક સાધુની વ્યાખ્યા શું કે કમાઈ બીજો અને ઈમાનદારીપૂર્વક ભોગવે એનું નામ સાધુ ઈમાનદારીપૂર્વક તૃષ્ણા વગર તટસ્થ બનીને તમારી પાસે હશે તો તમે સેવા કરી શકશો વસ્તુ હોય એનું તકલીફ નથી એની તૃષ્ણા ન હોવી જોઈએ સાધુની થાળીમાં તમે દૂધ પાક નાખો તો હું એની જીભ બળી ગઈ છે એની સ્વાદ ગ્રંથિઓ તૂટી ગઈ તમારા કરતા ઝડપ કરતી હોય છે ઝપટ કરતી હોય છે એની સ્વાદ ગ્રંથિ એને સ્વાદ આવે જ સાધુને તમારા કરતા વધારે સ્વાદ આવે પણ એને તૃષ્ણા ન હોય આપણે સ્વાદ લઈએ પછી એમ થાય કાલે પણ આજ મળે તો સાધુને એમ થાય આજ મળ્યું મળ્યું કાલ છોડ હરી ઉપર તૃષ્ણા નથી બસ આટલો જ ફરક છે કઈ સાધુનો સ્વાદ નથી આવતો એની મરચું તીખું જ લાગે
એની એની જીભ ટોટી વળી જાય, ગોટો વળી જાય જીભ. સ્વાર્થની ગ્રંથિઓ તો એને બધાને હોય છે, પણ એમાં તૃષ્ણા ન હોય. સાધુ પાસે પૈસા હોય પણ એને એમાં તૃષ્ણા ન હોય. ગયું ગયું, રહ્યું તો રહ્યું, ગયાનો શોક નહીં, રહ્યાની ખુશી નહીં, ને વજ્યાનો અહંકાર નહીં. સાધુ તો આવી ગઈ, પેન્ટ પહેરો તોય સાધુ, તો ફરક પડે. તૃષ્ણા નહીં, તૃષ્ણા સંગ સમુદ્ર, તૃષ્ણાનો નાશ થાય. કહેવાનો મારો અર્થ કે તમારે એક લક્ષ્મણ રેખા નક્કી કરવી જોઈએ. તમારા બાળકોનું ભવિષ્ય સારામાં સારું નક્કી કરવાનું કોઈ ના જ નથી, છૂટ છે. એક વખત ધડાકો કરી લો કે અમારે આટલું કરવું, અને ઈમાનદાર હશો તો ઈશ્વર તમને ત્યાં પહોંચાડી પણ દેશે. પણ પછી તમારે નિર્ણય હોવો જોઈએ કે પછી એ લક્ષ્મણ રેખા હું નહીં ઓળખું, નહીતર તો શું થશે? આમ આમ કરી નાખી જિંદગી આમલમ પૂરી થઈ જશે. હરીને ભૂલવો નહીં. કમાવ એવું સમયસર જમી શકો, પચાવી શકો, અને સમયસર સૂઈ શકો. હવે બીજું, ખાવો ખાવ અને સુવો એવું કે બરાબર ભજન કરી શકો. આગળનું સૂત્ર બસ આટલું જ મારે કહેવું છે. કમાણી એવી કરો કે સમયસર ખાઈ શકો, સમયસર સૂઈ શકો, અને ખાવો અને સુવો એવું કે સમયસર ભજન કરી શકો. એવું ખાવ નહીં કે જે ભજનમાં ભંગ પાડે, અને એવું સુવો નહીં કે જે તમારી સાધનામાં વિઘ્ન કરે. એટલે આપણો નરસિંહ મહેતો બોલ્યો છે, જા નિદ્રા હું તને વારું, તું છે નારી ધુતારી રે. જાજા નિદ્રા હું તને વારું, જાજા નિદ્રા હું તને વારું, તું છે અને લૂંટી લીધા ઘર બારી રે. યોગી લૂંટ્યા તે કરી લો કે મારે આટલું કમાવું છે, આટલા વર્ષ સુધી કમાવું છે એ પણ નક્કી કરી લો. 50 વર્ષ 60 વર્ષ સુધી કરવું જ છે, કરો, જરૂર કરો. મનુષ્ય છો તમે, તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉઠો દોડો. પણ એક વસ્તુ સમજદાર માણસે નક્કી કરવી જોઈએ કે આ મારી છેલ્લી લક્ષ્મણ રેખા, પછી ત્યાંથી આગળ નહીં. તમને છૂટ છે, તમારે કઈ ક્યાં લક્ષ્મણ રેખા આંકવી એની તમને છૂટ છે. તમારું મન તમારું આત્મા કહે ત્યાં, પણ પછી ત્યાંથી આગળ, પછી વચન તોડવું નહીં, પછી શાસ્ત્રને ધોખો નહીં કરવો, પછી દગો નહીં દેવો. તો એવું કમાવ, એવી રીતે કમાવ, એટલો સમય કમાવ કે તમે ભોજન કરી શકો, પચાવી શકો,
અને સમયસર સૂઈ શકો અને એવું ખાઓ એવું સુઓ જેથી તમે ભજન કરી શકો તમારા ભજનમાં વિઘ્ન ના આવે આ બે વસ્તુ મગજમાં ઉપાડો કહેવાનો મારો અર્થ એ છે ક્રમશઃ વિકાસ કરો કમાણીમાં ફાયદો થતો હોય તો બુદ્ધિમાન જેમ એમાં આગળ વધે છે એમ સાધનામાં પણ આગળ વધો સારી રીતે રહો જરૂર કપડા ઘરેણા પ્રસંગોમાં જાઓ બધાની સાથે હસો આનંદથી જીવો ના નથી પણ મારા હરિને ન ભૂલો મારા પ્રભુને ન ભૂલો આ બધો આનંદ એના મૂળમાં એ આનંદ કંદ બેઠો છે એટલે આનંદ છે એ ન હોય મૂળ ન હોય તો શાખાનું કોણ સવાલ છે એ વસ્તુ ન ભૂલાવી જોઈએ બસ આટલું જો જીવનમાં પકડાય તો ઘણો ફાયદો તો વિષય સુખમાં આપણે પારંગત છીએ હવે થોડો વિકાસ કરો થોડા હટો એમાં એમાંય બે વસ્તુ મારી દ્રષ્ટિમાં હટાવવું કે હટવું એમાં બે વસ્તુ એમાં હટાવવા કરતાં હટવું વધારે સારું છે મારી દ્રષ્ટિમાં વધારે ઉત્તમ કોઈ પણ વસ્તુ હટાવવામાં નફરત છે ઉપેક્ષા છે તિરસ્કાર છે અને તિરસ્કાર ઉપેક્ષા નફરત મન બગાડી નાખ્યું બગડેલું મન છે ત્યાં શુદ્ધ મન નથી શિવ સંકલ્પિત મન નથી ત્યાં બગડી ગયેલું કચરાવાળું મન છે હટી જાઓ ધીરે 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 તમને ખબર છે ભીડમાં આપણે બીજાને કંઈ હટો હટો એના કરતાં આપણે હટી જઈએ એમાં જે આંતરિક આનંદ છે એટલો બીજાને હટાવવામાં નથી તું હટી જા ને ભાઈ બીજાને હટાવવા જઈશ તો બીજા આડા આવશે કારણ કે એની ભીડ કાંઈ ઓછી થતી ને તું શીખી જા કે તું હટી ના તને કોઈ તકલીફ ન પડે અમારે ગુજરાતીમાં અરે ગુજરાતીમાં ગામડામાં દિવાળીમાં લોકો બધા દુકાને સૂત્રો લખે નાનપણમાં મેં જોયું સંપત્યા જંપને આવું બધું લખે ધીરજના ફળ મીઠા છે લાભ સવાર શુભ સવાર એમાં હું નાનો હતો જ્યારે એ એક વાક્ય વાંચતો અમારે તલગાજળક દુકાનો ઉપર લખાણ હોય આ ડાવડા અક્ષરો બેસવું જોઈ બેસીએ જોઈને તો કહે નહીં કોઈ એવી જગ્યાએ બેસવું કોઈ ઉઠાડે એવી જગ્યાએ ચાલવું કે કોઈ પછી વધારે હટાવે એવી જગ્યાએ વર્તવું કે કોઈ આપણને કંઈ કહી ન જાય આટલું તમે ન કરી શકો આટલા ડાયા આવા સરસ લે કેવા સારા લાગો છો અને તમે આટલું ન કરી શકો અને બધું શીખ્યા અને જો આ ન શીખો તો પિંગલ સર્વ વૃથાય ડિંગલ જો ન ભયો ન આત્મ જ્ઞાની જેણે આત્મચિંતન ન કર્યું જેણે હરિ ન આરાધ્યો એણે 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 ગુમાવી દીધું જીવન બધું જ પ્રાપ્ત કરતા 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 જેને લીધે બધું છે એ જે શાસ્ત્રોનો સહ છે એને તમે પકડો એને તમે એને ભૂલો એટલે તો મેં તમને કેટલીક પરમ દિવસે છૂટ આપી દીધી કે પીતા પીતા પણ હનુમાન ચાલીસા કરો હવે આટલી છૂટ કોઈ આપશે તમને લો જાઓ તમે જો કે એ મારું નહીં માનો ને એનો મને આનંદ છે કે તમે પિતા પિતા નહીં કરો એટલું તો તમે સમજો કારણ કે એટલું તો હું મને તો મારા ઉપર ભરોસો હોય ને પણ છતાંય તે છૂટ છે બીડી પિતા પિતા રામ રામ કરો જા આ સાધુઓ ગાંજો પિતા હતા પણ જય ગિરનારી બોલતા તા સારા શબ્દો ને બોલતા તો સા અલગ નિરંજન જિસને નહીં પી ગાંજે કી કલી વો લડકે સે લડકી ભલી હવે હેઠો આ બધા ખોટા સૂત્રો કહેવાય આ પાછું ખોટું ગંગ ભંગ દો બહેન હૈ રહેતી શિવ કે સંગ ભજન કરણ કો ભંગ હૈ અને તરણ તારણ ગંગ શંકર ગંગ ભંગ બંને રાખે છે ગંગ ભંગ તો બહેન હૈ રહેતી શિવ કે સંગ ભજન કરણ કો ભંગ હૈ અને તરણ તારણી ગંગ ક્રમશઃ વિકાસ કરો મેરે ભાઈ બહેન
મને આમ આમ કઈ કોઈ બધા આમ એકદમ ઓલું કરવા માંડે બધું ફેંક, સમય આવે ને તમે ધીરે ધીરે, બાકી તમે રહો સારા, તમે આનંદ કરો, સારું ખાઓ, સાત્વિક ભોજન લો, આરામથી સુવો, એની મારી ના નથી. તમને શરીરને જેટલો કલાક સુવા જોઈએ, તમે બે વખત ત્રણ વખત જેટલી વખત જમવાનું તમારા શરીર માટે યોગ્ય ગણાય તમે લો, પણ મારા હરિને ન ભૂલો. મારા પ્રભુ, જેથી હરિને જીવ ભૂલ્યો એના જેવો કોઈ મોટો અપરાધ નથી. આજે હરિ વિસ્મૃતિ મોટામાં મોટી વિપત્તિ છે. એટલા માટે હનુમાનજી બોલ્યા છે, હે હરિ, કહ હનુમાન, કહ હનુ, જબ વિપત્તિ એ છે, જીવ હરિ ભજન ચૂકી જાય. એ હવાઈ જહાજ પકડવું હોય તો કેમ સમયસર જ જઈએ છીએ, એમાં જરાય મોડું નથી કરતું. બોલો, પછી ઈ મોડું પડે વાત જુદી છે, પણ આપણે સમયસર પહોંચીએ છીએ. હરિભજનમાં કેમ મોડા પડો છો? ભગવત ચરિત્રમાં, ભગવાન સ્મરણમાં, ભગવત ભજનમાં, જિંદગીમાં મોડા કેમ પડો છો? એમાં કેમ તમે તમે પ્રમાણિક અને ગંભીર નથી ભાઈ? 50 વર્ષ પછી કરશું, હા બૂઢા થઈશું, એમાં આટલા બધા મોડા? પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે ને? ભજન ચૂકવું નહીં, બસ મારે એટલું જ તમે વધારે સારા લાગશો, સુંદર લાગશો. હરિ ઈશ્વર કોઈ દિવસ નારાજ નથી થતો, તમે બધા જેમ તેમ રહો. ભગવાન કહે છે, મેં તારા માટે બધું બનાવ્યું છે, તું જાળવી જાળવીને આંખું ખોલી નાખ, બસ આટલું તું ધ્યાન રાખ, તું સમજીને ચાલ, જોઈ જોઈને પગલા ભર. આખી કૃષ્ણ મૂર્તિની ફિલસૂફી આ હતી કે તું તારું તારી જાગૃતિ હોવી જોઈએ, બસ તું જાગીને જો, બસ આ બરાબર જાગ. એક જ વાક્યમાં કહેવું હોય તો કૃષ્ણ મૂર્તિને કહી શકાય, અને આજ જાગ હોશમાં રહે, બે શુદ્ધ ન રહે, જોઈ જોઈ પગલા ભરે, બસ હોશમાં જીવન જીવો. એટલા માટે વિકાસ કરો ક્રમશઃ, કારણ કે તમારા સદગુણોનો વિકાસ નહીં થાય તો શું થશે ધ્યાન દો. સદગુણોનો ક્રમશઃ વિકાસ જો નહીં કરો, આખરે તો ગમે તેટલો વિકાસ કરો તો પણ અધૂરા જ છીએ. સર્વગુણ સંપન્ન શ્રી હરિ જ છે, એટલે આખરે એના જ ગુણગાન ગાવામાં આપણું કલ્યાણ છે. પણ સાધકે એના ગુણગાન ગાતા ગાતા પોતાના ગુણોનો વિકાસ કરવો જોઈએ. તમે એમ કહો કે નહીં બસ આટલું છે, આટલો મારા ગુણો, એથી કામ નહીં બને. એક એક બાલ્ટીમાં પાણી છે, એમાં તમે સ્નાન કરો ને પાછું બીજું પાણી નથી ને તમને એમ ખબર છે, તો પછી એનું એ પાણી તમે એવી રીતે સ્નાન કર્યા, એક મોટા ટોપમાં બેસીને એ બાલ્ટીના પાણીથી સ્નાન, અને એ બધું પાછું પાણી સચવાઈ રહ્યું, તો એ પાણીએ તમને શુદ્ધ કર્યા પણ પોતે બગડી ગયું, હવે બીજાને શુદ્ધ નહીં કરી શકે. બરાબર છે? કદાચ હજી માની લો એક જણને ઓર ને એમાંથી સ્નાન થઈ જાય, માની લો તો એ ત્રીજાને નહીં. એમ તમારા ને મારા સીમિત ગુણો આપણને થોડાક શુદ્ધ કરશે, પણ પછી વધારે શુદ્ધ નહીં કરી શકે. અપાર ગુણવાન હરિને ભજો, નદીમાં કૂદો કે ગમે એટલા ડાય તો એ કાયમ પાવન ને પાવન પાવન પાવન. એવી રીતે જે જે સદગુણનો સિંધુ છે, એમ જીવ આખરે એનો ટુકડો છે, એટલે એણે ગુણોનો વિકાસ કરવો જોઈએ. નહીંતર આપણા ગુણો પણ મોટે ભાગે એવું બને છે, સદગુણો થોડા રહ્યા ને વિકાસ ન કર્યો, અને પરિણામે શુદ્ધ જળ પણ મલિન થઈ ગયું, વપરાતા વપરાતા કામને યોગ્ય ન રહ્યું, ઉપયોગને યોગ્ય ન રહ્યું.
જીવનનો સતત વિકાસ. ઉંમર વધે છે એના સામે તો તમે જુઓ, ઉંમર વધે છે તમારી, આખા જગતની ઉંમર આયુષ્ય વધતી જાય એમ માણસનો વિકાસ થવો જોઈએ. આંતરિક વિકાસ થવો જોઈએ, ભજન વધવું જોઈએ, સ્મરણ વધવું જોઈએ, એમાં આળસ ન ચાલે. વ્યાસજીએ તો શાસ્ત્રમાં એમ કહી દીધું કે મૃત્યુ છે જ નહીં, પૂર્વના જગતને મૃત્યુને અમે માનતા જ નથી, પ્રમાદ જ મૃત્યુ છે, આળસ જ મૃત્યુ છે, બાકી મૃત્યુ છે જ નહીં. વ્યાસનારાયણનું આ સૂત્ર છે. પ્રમાદ કર્યો એટલે મર્યા, બસ. મરણ બીજું, મરણ તો કપડાં બદલવાની રીત છે. આ દેશ ભારત વર્ષે જે મૃત્યુને જોયું છે એવું દુનિયામાં કોઈએ નહીં જોયું. મૃત્યુને કેટલું ખેલ ખેલમાં જોયું છે ભારત વર્ષે. આજ હિ હમને પહેને હે કપડે, આજ હિ હમ નહાયે હુએ હે. કેટલી સુફી સંતોએ મૃત્યુને કેટલી આમ આમ મહેફિલની જેમ જોયું છે. એ લહેજ તેરી મિટ્ટી સે કહે દે કે દાગ લગને ન પાએ કફન કો. કબરને કહે છે સૂતેલો એ સુફી, કહે કબર તારી માટીને કહી દે કે આજ મારા કફનને ક્યાંય માટીનો દાગ ન લાગે. એ લહેજ તેરી મિટ્ટી સે કહે દે કે દાગ લગને ન પાએ કફન કો, ક્યોંકિ આજ હિ હમને પહેને હે કપડે ઓર આજ હિ હમ નહાયે હુએ હે. નાઈ ધોઈને આવ્યા છીએ, કપડાં બદલીને આવ્યા છીએ, અમને કંઈ મૃત્યુને કેટલા મહોત્સવની રીતે જોયું છે. નિકલા મેરા જનાદા, કેટલી મહેફિલની ભાષામાં મૃત્યુને જોયું ભારત વર્ષે સુફી સંતોએ. નિકલા મેરા જહા જા મૃત્યુ ઉજાસ જંગતા
મગજમાં ન ઉતરે એવું એને કર્યું, નહીતર બે ભાઈ ભાઈ લડતા હોય તો ડાયો માણસ એમ કે ને અરે ભાઈ હવે કોનું જાગીર ને કોના જોરું ને આ બધું શું, હવે કાલ બધાને મરી જવું મૂકી દો ને એમ કરીને ટાઢા પાડે. પહેલાં લડવું નહોતું તો આને તૈયાર કર્યો, યુદ્ધા એકૃત નિશ્ચય, આમ હેઠો નહીં બે, સંન્યાસની વાત નહીં કર, ત્યાગ નહીં, તારો સ્વધર્મ અત્યારે તને જે ઈશ્વરે મોકો આપ્યો હોય એમાં આર પાર ઉતર, એમાં એમાં પાસ થઈ જા, સોએ 100% લઈ નીકળ. પણ તું મને ન ભૂ, મામે કમ શરણમ રજ, તારો આશ્રય હું હો.
તમે ખૂબ જ્ઞાની થાઓ, તમારા વિચારો ખૂબ સુંદર રહે, ભગવાન કરે તમારે કર્મઠતા, તમારો પુરુષાર્થ 24 કલાકમાં 21 કલાક તમે કામ કરો, પણ તમારો ભગવત આશ્રય નહીં હો તો તમે ધુવાડામાં ફાંફા મારો છો, તમે ધુવાડામાં બાચકા ભરો છો, કાંઈ મેળવી શકવાનું નથી. વ્યાસજી પ્રસંગ આવ્યો તો સાંભળો, વ્યાસજીએ સમુદ્ર મંથનની કથા લખી. શુકદેવજીએ જે વ્યાસ નારાયણે જે એના અર્થો કર્યા છે, અદભુત, વાહ વાહ. સમુદ્ર મંથન કરવું હતું, અમૃત કાઢવું હતું સમુદ્રમાંથી, અને મારે તમારે જો અમૃત પ્રાપ્ત કરવું હોય તો વ્યાસની આ સમુદ્ર મંથની પદ્ધતિ શીખો, બહુ મૌલિક અને અલૌકિક આચરણી જીવનમાં કરી શકાય એવી. અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવું એટલે કે વિચારો સુંદર, બરાબર, મેળવવું છે અમૃત, વિચાર જ્ઞાન કહેવાય, એ સારી સમજણ કહેવાય, જ્ઞાન માર્ગ કહેવાય. અમૃત મેળવવું છે મારે, સમુદ્ર મથીને એમાંથી અમૃત પ્રાપ્ત કરવું છે મારે જીવનમાં. અમૃત હું, કારણ કે અમૃતનો દીકરો છું, મારે અમૃત પ્રાપ્ત કરવું છે, મારે સત્ય પ્રાપ્ત કરવું છે, મારે અજવાળું પ્રાપ્ત કરવું છે. ઉપનિષદનો ઋષિ કહે તો જ્ઞાન છે, પણ અમૃત પ્રાપ્ત તમે ક્યારે કરી શકો? તમારા વિચારો સારા છે, તમે જ્ઞાન માર્ગી છો, તમે જ્ઞાન યોગ છે તમારામાં, બહુ સારી વસ્તુ છે કે તમારે અમૃત પ્રાપ્ત કરવું છે, બહુ સારી વસ્તુ છે. વિચારો બહુ સરસ છે તમારા, પણ મંથન કરવું પડશે ને સમુદ્રનું. તુલસીદાસજીનો જવાબ આપે છે, મુદિતા મથે વિચાર મથાની દમ અધાર રજુ સત્ય સુબાની. ગોસ્વામીજી સહી કરે છે એના ઉપર. તમારે મંથન કરીને અમૃત કાઢવું હોય એવા તમારે તો મંથન શેનાથી કરશો? વિચાર તમારે મથાની છે. હવે હવે તમે જુઓ વ્યાસજીનું શું કહેવાનું છે કે મંદરાચળ પર્વત મૂક્યો સમુદ્ર મંથન, અને પર્વતનું સંસ્કૃતમાં એક નામ છે અચલ, સ્થિરતા, જેના અચલને પર્વત કહે છે. હિમાચલ, જ્યાં હિમ અચલ છે, વિંધ્યાચલ પાછળ અચલ શબ્દ આવે છે, બધા અચલ એટલે પર્વતનું પ્રતીક છે મંદરાચલ. હવે મથન જે કરવાનું છે, મુદિતા મથે વિચાર મથાની, એ મથાની જે છે જેનાથી સમુદ્ર મથવાનો એ મંદરાચળ છે. હવે મંદરાચળ પર્વત તો સ્થિર છે તો એ સમુદ્રને મથી કેમ શકે? એમાં બે વસ્તુ વ્યાસજીએ કહી, એક તો તમારા વિચાર સ્થિર હોવા જોઈએ, અને સમય સમયે પાછા એમાં વિકાસ હોવો જોઈએ, એમાં એમાં ક્રિયા, એમાં ગતિ હોવી જોઈએ. પાછા તમારા વિચાર જડ ન થઈ જવા જોઈએ. ઘણાના વિચાર જડ હોય. કોઈ એમ કહે કે નહીં, અમારે તો બાપદાદાને બળદગાડા જતા, અમારે આફ્રિકા બળદગાડામાં જવું તો જાય પહોંચી શકે, હવે અને પ્લેનમાં બેસવું જોઈએ. એ યુગ પૂરો થઈ ગયો, સીધી વાત છે, બળદગાડામાં જશું અમે, અમે અમારી પરંપરા ન તોડીએ. તો બળદે મરી જાય અને એ બળદગાડાના લાકડા આપણા કામમાં આવી જાય રસ્તા, આફ્રિકા ન પહોંચે માણસ. વિચારો જડ ન હોવા જોઈએ મારા ભાઈ બહેનો. ઘણા કહે કે આવી આલોચના અમારે સહન કરવી પડે છે. ઘણા કહે છે આ કથામાં સંગીત શું, આ જડ વિચારો છે. એકદા બસ એક જ ઢબે આમ કદાચ કરવું અમારે. આજનો સમાજ, આજનો દેશકાળ બદલ્યો, અને એમાંય તે હું કંઈ આ અમારું સંગીત તો તમને રાજી કરવા નથી માટે, એ તો અમારી મસ્તી માટે છે. આ તો હું સાવ સીધી વાત કરું. હા, અને હું કંઈ સંગીત વગાડનારા અને ગાનારને સાથે અમારી સાથે નથી, બધા એની ઉપાસના કરે તો જ અમારી સાથે. આ કંઈ કોઈ ગાવા બજનિયાવાળા અમે નથી કે આમ તમારી પાસે આવીને અમે મનોરંજન કરીએ. એ હોય કોઈ બીજા એની પાસે. મને લંડનમાં પૂછ્યું કે બાપુ તમે વર્ષે એક વખત આવો, એ કંઈ ચાલે તમારે? પ્રશ્ન લાગણી થયો હતો વર્ષ, એટલે મેં એનો જવાબ આપ્યો કે ચોમાસું એક જ વાર આવે, માવઠા જ ઘડી ઘડી આવે. ચોમાસું તો વર્ષમાં એક જ વાર આવે, માવઠા આવ્યા કરે મહિને બે મહિને નુકસાન કરનારા. આ મારું નિવેદન કોઈ સાંભળે તો અમારા ઉપર ગરમ જ થાય ને, પણ હવે મેં આવો જ ધંધો શરૂ કર્યો છે. હા, પણ જે સત્ય છે તે કહું છું.
اشاد غغومبي يلومبي يمبر بدل بيبر توال يمالار مهنيا لانغا هلي ينير جلان شلان يمين غاد يغاد كره يوبر انا امبنيا سر اوبر يم اجمال نتوتن كور علان سويتنير يطو يكوار علاء نيوانا موبيزر هو ورسي كباني هتي او موجي هو 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 اشاد غغومبي يلومبي يمبر بدل بيبر چوڑی يم محلار محلی لاد گہلی نیر جلن چلن یم اندر گاد یگاد کرے گھر اوپر ان امب نیا سر اوبھر یم اج مال نتھو تن کوور آلن سوئی تانی رت سامبھر یم من سوئی تانی رت سامبھری دوانو مارو ارت اے ماوٹھانی وستو جدی چھے جان راکھو ماوٹھا طبیعت بگاڑی دے شری رادھے شری رادھے من دیکھا ہے بتا مارے ہما آوے کہ تو بول کیوں ہے شو کیا تو مول بات شو کیا لندن نو اے اپنا یہ چوماسے نی بات کرتا ہوں ہن ہم کہتا تو کہ میں کہ منڈلی نے پھرتا نہیں ہوں یہ بات ہاں કોઈ ભૂલ ન કરે એમ કે મંડળી લઈને ફરતા નથી જેમ દેશમાં મંડળીઓ નીકળતી હતી એમ ગોદડા આપે ગોદડા લઈ લે એ અમે નથી મંડળીઓને વાપરેલા ગોદડા આપે ગોદડા લઈ લે એટલે હેઠો બે હેઠો બે આ તો અમારો આનંદ છે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા આ તો અમારી મસ્તી દેશકાળ એ વિચારો જળ ન હોવા જોઈએ ભાઈ શુકદેવ જી દિગંબર થઈને બેઠા હતા કોઈ વક્તા કહે કે નહીં ભાઈ આપણાથી ન પરંપરા તોડે તો અત્યારના યુગ પ્રમાણે બરાબર છે કે દિગંબર થઈને બેસવું વ્યસ્ત વિચારોમાં ગતિ આવે મંદરાચળ વિચાર છે મુદિતા મથે વિચાર મથાની વિચારોની સ્થિરતા પણ હોવી જોઈએ અને વિચારો ગતિમય પણ હોય જ્ઞાન અખંડ હોવું જોઈએ સ્થિર હોવું જોઈએ અને જ્ઞાન પારદર્શક પણ હોવું જોઈએ સૂર્ય સ્થિર પણ છે અને છતાં કાળચક્રમાં એનું નિયમન પણ છે સૂર્ય જ્ઞાન છે છતાં એ કાળચક્રને ગુમાવતો નથી એની ગતિ પણ હોવી જોઈએ મુદિતા મથે વિચાર મથાની હવે જ્ઞાન એ વ્યાસજી કહે કે મંદરાચળ પર્વત છે અમૃત મેળવવા માટે એ સ્થિર હોવું જોઈએ અને સમય પ્રમાણે એની ગતિ પણ હોવી જોઈએ અને પછી મથનારા જોઈએ ને દરિયો છે મંદરાચળ છે પણ મથનારા તો જોઈએ પછી પુરુષાર્થ કરનારા જોઈએ કર્મયોગી જોઈએ હવે કર્મયોગમાં બંને આવે દેવી સંપદા વાળા આવે ને આસુરી સંપદા વાળા પણ આવે બંને કર્મ કરતા હોય પહેલો હું કરતો હોય ને પહેલો હું કરતો પણ ફરક એટલો કે હું ખરો પણ હરી નો અને પેલો આસુરી સંપદા વાળો કરતો હોય હું ખરો પણ મારો જ બીજા કોઈનો નહીં આટલો જ ફરક હું તો બંનેમાં હોય ભક્તોમાં પક્ષપાત ન હોય હું હરિનો મેં સેવક રઘુપતિ પતિ મોરે એનામાં ગર્જના હોય પણ પહેલાના હુમાં આના હુમાં આટલો ફરક પુરુષાર્થ કઈ રીતે કરીએ છીએ કર્મ જોઈએ હવે તમે વિચારો કે વિચાર છે પછી કર્મ પણ છે પણ વ્યાસજીએ તો એમ લખ્યું કે વાત એવી છે કથામાં કે ભાઈ મંદરાચળ પૂર્વક મૂકે ડૂબવા માંડ્યું હા હવે જો ડૂબી જાય દરિયામાં તો પછી મંથન કેમ થાય એ તો અમુક રીતે રહેવું જોઈએ પછી એને એને આપણે વલણું કરીએ એમ આખી આખી જે વલણું કરનારી વસ્તુ જ જો બોળીમાં ડૂબી જાય તો પછી મંથન કેમ થાય અને જેવો મંદરાચળ ડૂબવા માંડ્યો બધા મુંજાય કે હવે શું કરવું વિચારો સારા છે ગતિશીલ છે કર્મ કરવામાં અમૃત મેળવવા માટે કર્મ છે એટલે કર્મની પણ હેતુ સારો છે કે અમૃત પ્રાપ્ત કરવું છે પણ જો મંદરાચળ ડૂબવા માંડે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને કાચબાનો અવતાર ધારણ કર્યો પોતાની પીઠ ઉપર એનો અર્થ એમ થાય વ્યાસજી કહે કે તારા વિચારો રૂડા હોય તારું કર્મ સારું હોય પણ તારો મંદરાચળ તો જ નહીં ડૂબે એનો આશ્રય હરી હોય ભગવાન કૃષ્ણ આશ્રય હોય ગોવિંદનો આધાર હોય પરમાત્માની પીઠ હોય તમારા પાસે તો જ કર્મ સારું રહેશે અને તો જ વિચારો દિવ્ય રહેશે માટે ખૂબ કરો ખૂબ ચાલો પણ તમારા મૂળમાં ભગવદ આશ્રય હોવો જોઈએ નહીંતર તમારા ડુંગરાઓ ડૂબ્યા
તમે મંથન નહીં કરી શકો, તમે અમૃતની વ્યવસ્થા હોવા છતાંય અમૃત નહીં પામી શકો. આશ્રય ભગવાન શ્રી કૃષ્ણનો બાર બાર શબ્દનો પ્રયોગ કરે છે શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ. કૃષ્ણાશ્રય, કૃષ્ણ દૃઢાશ્રય, દૃઢાશ્રય, કેવો દૃઢાશ્રય. તુલસીને રામાયણમાંથી એનું પ્રમાણ લઉં તો નાથ સકલ સાધન મેં નિસાધનતા. વલ્લભાચાર્ય મહારાજ ની અદભુત. નાથ સકલ સાધન મેં કીન કૃપા જાની જન કીન કૃપા જાની જન. તો ટૂંકમાં મારે કહેવું છે, જીવન મળ્યું છે, ફાયદો લાગતો હોય અધ્યાત્મમાં ક્રમશઃ વિકાસ કરો. બાલટીનું પાણી પછી ગંદુ થઈ જશે, એ તમને બીજી વાર સ્નાન નહીં કરાવી શકે. તમારો મેલ ગયો પણ એ ગંદુ થઈ, સદગુણોનો ક્રમશઃ વિકાસ, અને એ નદી રહેતી હોય તો જ થઈ શકે. હા, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગ, પૂછે રઘુપતિ પૂછે જગમંગલ ગુણ ગ્રામ રામ કે, જગત નું કલ્યાણ કરનારા આ ભગવાન ના ગુણો એનો આશ્રય કરો, એ ગંગામાં નાહો. ગુણગ્રામ રામ કે દાની મુકતે ધન ધર્મ ધામ કે, દાની મુકતે. હરિના ગુણો એ બહુ જ મોટું સાધન છે. આપણું કોઈ મંગલ કરે કે તમારું કલ્યાણ થાવ, તમારું સારું થાવ, તો શું આપણને આશીર્વાદ આપે? ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન. રામના ગુણગાન ગાવ તો એ તમને આશીર્વાદ આપશે. દાની મુક્તિ ધન ધર્મ ધામ કે, અર્થ ધર્મ કામ મોક્ષ બધું આપીને. હા, ધન આપે, ધર્મ આપે, મુક્તિ આપે, આ બધું જ તમને આપી દે, કામ આપી દે, ધામ કામ અર્પણ કરી દે, ચારે પદાર્થ આપી દે. તમે કહો કે ભાઈ સંસારમાં બીમાર પડીએ તો ડોક્ટરની જરૂર પડે, તુલસી કહે મારા રામના ગુણ. વિબુધ બૈદ ભવ ભીમ રોગ કે, ભીષણ રોગોનું ઔષધ છે રામનામ, રામના ગુણો, ઈશ્વરનું ચરિત્ર, એનો આશ્રય કરો, એ ગુણોનો આશ્રય. આપણા ટૂંકા ગુણોનો વિકાસ કરતા કરતા એની, અને ધ્યાન દો આપણે એના જેવા ગુણવાળા કોઈ દિવસ થઈ શકવાના નથી, એટલે વિકાસ કરતા કરતા ગુણો એમાં ભેળવી દો. કોઈ બિંદુ સિંધુ ન થાય, પણ જેવું ટીપુ સમુદ્રમાં પડે એટલે એ જ ક્ષણે એ પણ સિંધુ, એ પણ દરિયો. આમ વિકાસ કરતા કરતા નદીએ
ત્યારે સ્થિરતા આવશે. સરિતા જલ જલ નિધિ માં બધા જ ગુણો આવી જાય તો એ તકલીફ. જો આ બહુ અંધારું હોય તો આપણને ન ગમે, અજવાળું કરવું પડે, બરાબર ને? અતિ અંધકાર હોય તો અજવાળું કરવું પડે, દીવું આપણને ગમે નહીં, પણ બહુ અજવાળું હોય તો અંધારું કરવું પડે. જેઠ મહિનાનો બપોરનો મધ્યાહનનો સૂરજ હોય, કેટલું ઉજવાળું હોય જેઠ મહિનાનો સૂરજ, તમે શું કરો? બારણા બંધ કરી દો, પડદા બંધ કરી દો, અંધારું કરી દો, પછી શું હોય બપોરે? કારણ કે વધારે પડતો પ્રકાશ પણ યોગ્ય નથી જીવન માટે. તમો ગુણ વધી જાય, રજો ગુણ વધી જાય, નામ તો ગુણધર્મી છે પણ જો એ વધી જાય તો વળી પાછા પડદા બંધ કરવા પડે. આપણે બપોરે સૂઈએ છીએ ત્યારે લગભગ અંધારું કરી દઈએ, કારણ કે બપોરનો તાપ વળી પાછો વિશ્રામમાં નુકસાન કરે છે. ધીરે ધીરે સદગુણોનો વિકાસ થાય સાધકમાં, એ જરૂરી છે. જીવનમાં ફાયદો થઈ રહ્યો છે એનો વિકાસ કરો. સત્સંગથી ફાયદો થાય છે તો વિકસો, આગળ વધો. એવી રીતે ભલે ધીમે ધીમે આગળ વધો. મેં તમને આગળ પણ કહ્યું, સ્ટેશન આવ્યા કરશે, લાઈન ઉપર હશો, એકના પછી બીજું, બીજાના પછી ત્રીજું સ્ટેશન પર ચાલતા રહો, ગતિ કરો. ઉપનિષદોએ કહ્યું છે, જે ચરતા રહે છે એને જ મધુ પ્રાપ્ત થાય છે, એને જ મધ મળે છે, એને જ અમૃત પ્રાપ્ત થાય છે. બેઠા રહે છે નહીં. તો વિષયો આપણે જોઈ લીધા, એને ખોળે માથું તો મૂકીને આપણે બહુ બહુ સબ આ એકદમ એમાં આપણે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી. હવે ધીરે ધીરે શરૂઆતમાં નિયમપૂર્વક થોડું હટાવતા હટાવતા ગંગાને કિનારે માથું રાખો, સાધન ભજન, અને છેવટે સિદ્ધ દશામાં બંને પલ્લા સરખા થઈ જાય. ભોગ યોગ કામ રામ અને મનનો કાંટો અચલ રહે. તેથી રામાયણમાં રામજીએ કામની ચર્ચા કરી, કામની પીઠ ઉપર બેઠા, લગ્ન વખતે કામનું દર્શન થયું. શ્રી કૃષ્ણએ તો કામને ચેલેન્જ એક પડકાર જ ફેંક્યો હતો, તમે જાણો છો. અને ભગવાન શિવ ગંગ અને પાર્વતી બંનેને સાથે નિર્વાહ કરી રહ્યા. આ સિદ્ધ સંત અને ભગવંતની સિદ્ધતા છે જેમાં આ સંતુલન હોય છે. વિનય પત્રિકામાં ગોસ્વામીજીએ કહ્યું, મોહ દશમૌલી તદભ્રાત અહંકાર
પાકારી જીત કામ વિશ્રામ હારી એમાં ઇન્દ્રજીતને કામ કહ્યો છે અને જુઓ ઇન્દ્રજીતની સામે આ ત્રણેય પ્રકાર આવ્યા ત્રણ જણ આવ્યા અને ત્રણેય એની સામે લડ્યા અને ઇન્દ્રજીતે ત્રણેયને ક્યારેક બાંધ્યા ક્યારેક મૂર્છિત કર્યા આનો અર્થ સિદ્ધ પુરુષોએ કેટલું સંતુલન કર્યું છે સંત અનંત અને ભગવંત સાહિત્યિક ભાષામાં કહેવું હોય તો ઇન્દ્રજીત ત્રણેયની સામે લડ્યું સંત હનુમાનજી અનંત લક્ષ્મણજી અને ભગવંત બ્યાલ પાસ ભય બસ ભય એવું ખરાબી રામજીને પણ એને બાંધી ત્રણ જણને આ માણસ કામ આનો અર્થ ત્રણેય જણની સામે કામ આવ્યો છે આજના દર્શનમાં પ્રવેશ કરીએ એના પહેલા આ પૂર્વ ભૂમિકા સમજી લો ઇન્દ્રજીતને તુલસીદાસજીએ બહુ જ મોટું બળ આપી દીધું વ્યાખ્યા કરવા માટે એને કામ કહી દીધો અને કામ ઇન્દ્રજીત રૂપી કામ હવે એક બ્રહ્મચારી ઉપર પણ એનો પ્રહાર એક વૈરાગી ઉપર પણ એનો પ્રહાર અને મારા ઠાકોર ઉપર પણ એનો પ્રહાર ત્રણેયના ઉપર કામનાની ચડાઈ છે રામાયણ શ્રી હનુમાનજી અશોક વાટિકાના ફળફૂલ ખાય છે વૃક્ષો તોડે છે ત્યાં થોડાક સુરવીરો હતા એમાં થોડાકને માર્યા કેટલાક ભાગ્યા વળી રાવણે બીજાને મોકલ્યા એમાં વળી કેટલાક મર્યા કેટલાક અજમાર્યા થઈ ગયા એ વળી ગયા પછી રાવણે અક્ષય કુમારને મોકલ્યો અક્ષય આવ્યો હનુમાનજી અક્ષયને મારી નાખ્યો અને પછી એમાંય કેટલાક પુકારતા ગયા કે મરકટ બલભૂરી છે મહારાજ આને જીતવો અને પછી રાવણે ઇન્દ્રજીતને મોકલ્યો લગભગ બ્રહ્મચારી બધાને અધમુવા કરી નાખે કેટલાકને પણ છેલ્લું બળ રાવણ કેમ ન ગયો ભાઈ અશોક વાટિકામાં તમે શાંતિથી વિચાર કરો રાવણને જવું જોઈતું હતું ત્યાં કુંભકર્ણને કેમ ન મોકલ્યો ત્યાં હા એમાં તો એક તર્ક તમે કરી શકો કુંભકર્ણ સૂતો હશે એટલે એને નહીં મળ્યું પણ આ માણસ તો સૂતેલાને જગાડે આ તો કસમ અહીંયા જગાડે એવો માણસ હતો રાવ પણ હનુમાનજી માટે એ કેમ ન ગયો શું કામ ઇન્દ્રજીતને મોકલ્યો એણે જોયું કે અક્ષયનો અક્ષય થઈ ગયો છે હવે રાવણે સમજવું જોઈતું હતું કે આની પાસે હવે બીજો કોઈ સફળ ન થઈ શકે મારે જવું જોઈએ કારણ કે વરદાન એને હતું એ બહુ જ વરદાન સંપન્ન હતો શક્તિશાળી હતો શું કામ એમણે ઇન્દ્રજીતને મોકલ્યો રાવણ પણ સમજે છે કે બ્રહ્મચારીને જો વિઘ્ન કરવું હોય તો કામને જ મોકલી શકાય આ માણસ જ એને અસર કરી શકે અથવા તો થોડી ઘણી જે કંઈ સફળ અને બીજું કારણ હનુમાનજી રાવણ જાણતો હતો કે હનુમાન શંકરનો અવતાર છે એ મારો ગુરુ છે ગુરુની સામે લડવા જવું એ બરાબર નથી એટલે પણ પગલા નહીં ભરે ઇન્દ્રજીતને મોકલ્યો છે ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા બંધુ નિધન સુની ઉપજા ક્રોધા કોપેઉ જબહી બારી ચરકે તું ક્રોધ આવ્યો છે શ્રી હનુમાનજી અને ઇન્દ્રજીત લડે છે આપ જાણો છો હનુમાનજીએ શું કર્યું મુઠ્ઠીકા મારી ચઢા તરું જાય આહા મારું રામાયણ કેટલું અદ્ભુત છે વાહ વારી જાઓ હા કોણે કોઈ પ્રશ્ન ચર્ચા નથી કરી પણ કોઈ મને ઘણા પૂછે ને કે રામજીની સેના કેવડી હતી એની સંખ્યા કેટલી હતી તો એનો જવાબ છે રામાયણ છે પણ અને નથી પણ લો આ બે વાર જવાબ છે પણ અને નથી પણ ભગવાનની સેના કેટલી એની સંખ્યા કેટલી તો છે પણ એની સંખ્યાનો હિસાબ છે કે પદમ જથારહ પદમ અઠારહ જૂથપ બંદર એ સંખ્યા છે કે અઢાર પદ્મ પણ એ તો જૂથપની સંખ્યા છે એક જૂથ હોય એનો નાયક એવા અઢાર પદ્મ તો ટુકડીના માલિક હતા ટુકડીમાં એક એક ટુકડીમાં કેટલા ગણતરી નથી અને કોઈ પણ ગણતરી હાથી ગણે ને એને પંડિત કહેવાય સાચું ગણિત કરે ને પંડિત કહેવાય ને ભાઈ કે બરાબર ગણિત કરે એ પંડિત કહેવાય તુલસીદાસજી ઊંધું કીધું કે સો મૂરખ કરણ લેખા રામની સેના કેટલી એની જે ગણતરી કરે એ પંડિત નથી મૂરખ છે આવડું સૂત્ર નહીતર ગણતરી કરનારો પંડિત કહેવાય અને ભગવાન શંકરે કહ્યું કે એ મૂરખ છે જો એ લેખા માંડવા બે કે સેના એનો અર્થ એમ થાય કે સેના કેટલી હતી ખબર નથી કોઈ બરાબર એની સામે રાવણે કે મોળો નહોતો ગને કો પાર નિશાચર જાતિ એમાંય ક્યાંય ગણતરી થાય એમ નથી કેટલા હતા
એટલે બંને સેના અગણી. તુલસીદાસજીની ભાષામાં દર્શન. હવે એમ થાય કે ચાલો માની લીધું કે ભાઈ બંનેની સંખ્યા એટલી બધી હતી તો એ બધામાં બળ કેટલું, રામની સેનામાં બળ કેટલું, અસકપી એક ને સેનામાં એવો એક પણ વાંદરો રામની સેનામાં નથી કે રાવણ તને ન જીતે. હવે એના ઉપરથી માપ કાઢો બળ કેટલું, બરાબર. અને રાવણની સેનામાં બળ કેટલું, એક એક જગ જીતી શક એસે સુભટ નિકાય. એક એક જણો દુનિયાને જીતી લે, ધરતીના ગોળાને આમ બાંધી દે એવા એક એક. એટલે બંનેની સેના પણ અગણિત અને સેનાનું બળ પણ અસીમ, જેની કોઈ કોઈ ગણતરી થઈ શકતી નથી ભાઈ. આમ રામાયણના આધારે સિદ્ધ થાય. શ્રી રામ રાવણ સમર ચરિત અનેક કલ્પ જો ગાવે. હા, સતશેષ શારદ નિગમ કવિ તેવું તદપી પાર ન પાર. એમ એમ કહેવાય છે ગણતરીમાં એવું આવ્યું છે કે ભાઈ 32 દિવસ યુદ્ધ ચાલ્યું હતું લંકાના મેદાનમાં. મહાભારતનું યુદ્ધ 18 દિવસ, રામાયણનું યુદ્ધ 32 દિવસ. 32 દિવસ ચાલેલું એ યુદ્ધ ગોસ્વામીજી કહે 32 મહિના નહીં, 32 વર્ષ નહીં, 32 યુગ નહીં, 32 કલ્પ ગાય તોય નહીં, અનેક કલ્પ સુધી ગાયા કરો. રામ રાવણ સમર ચરિત, બીજા ચરિત્ર તો દૂર રહ્યા પણ ખાલી ધીંગાણાનું ચરિત્ર, આમ હામાં જયારે આથડ્યા એ ચરિત્ર, જય રામ રામ રાવણ સમર ચરિત અનેક કલ્પ જો ગાવહી. અને કોણ કોણ? સતશેષ, એક શેષાઈ નહીં, એકને હજાર માથા મોઢા એવા 100 શેષ, શેષનારાયણ, સતશેષ શારદ, ભગવતી સરસ્વતી, નિગમ ભગવાન વેદ, અને કવિ લોક તદબી પાર ન પાવે. તાકે ગુણ ગન કછુ કહે જડ મતિ તુલસીદાસ. આહા, નિજ બલ અનુરૂપ તે માછી ઉડે આકાશ. એના થોડા ગુણ મેં થોડા, કારણ કે પોતાની જાતને જડમતી કહે છે, કારણ કે આવો અસીમ એનું મારે કેમ વર્ણન કરવું, થોડાક જ કરી શક્યો એટલે જડમતી. તો રામની સેના, રાવણની સેના, એનું બળ, એનું ધીંગાણું ભાર પમાય. રામની સેના માંથી બે જણા લો, રામને એક બાજુ મૂકી દો, રાવણને એક બાજુ મૂકી દો. રામની સેના માટે તો કોઈ, રામના બળ માટે તો અમિત બળ છે એનું, અને રાવણ પણ બહુ શક્તિશાળી છે. હા, પણ એની સેનામાંથી બે બે જણા લઈ લો. આ રામની સેનામાંથી એક અંગદને હનુમાનને બેને લો, અને ત્યાંથી મેઘનાથને કુંભકર્ણને લઈ લો. બસ આપણી આંખો ખુલ્લી રહી જાય એવું છે, ક્યાંય હિસાબ થયો નથી. અને એ આખી રામની સેના જે અગણિત છે, જે હમણાં કહ્યું કે જેની ગણતરી નથી, એમાંથી ખાલી બે જ લઈ લો, અંગદ અને હનુમાન. એ બેમાં એની પૂર્ણ તાકાત નહીં, એની એક એક જ શક્તિ લો. અંગદની, અંગદે પોતાની એક જ શક્તિનો ઉપયોગ રામાયણમાં કર્યો છે, એની લાતનો, બીજી શક્તિનો ઉપયોગ નથી કર્યો, ખાલી લાત, પગનો જ ઉપયોગ કર્યો છે આ માણસ. પ્રધાન પ્રધાન પગનો જ ઉપયોગ, પગ પ્રધાન છે આ માણસ. રામ પ્રતાપ સુમેરી કપિ કોપા, સભામાં જ પન કરી પદ રૂપા. એનું બધું જ પગમાં છે ભાઈ, તમે જુઓ. અને પછી એને લલકાર કર્યો, જો સઠ ચરણ સકસી મમ ટારી, તો ફિર હિ રામ સીતા, મારો પગ ઊંચો કરી લે, આવ પગ ઉપરનો ભર. એક જ અંગની શક્તિ તમે જુઓ, આખી બધા જ અંગની શક્તિનું વર્ણન નથી કર્યું તુલસીએ. કછુક કરે છે જડમતી તુલસીદાસ, થોડુંક કરી રહ્યા છે એક જ પગ. અને ભૂમિ છાંડત કપિચરણ, દેખત રિપુમદ ભાર, એક જ પગની શક્તિ. અરે શું આવે છે લંકાકાંડમાં, રાવણ યજ્ઞ કરતો હતો, ઉઠતો ઉઠતો સ્વાર્થ મન, સઠ સ્વાર્થ મન રાતા, સ્વાર્થમાં ડૂબેલા, એને અંગદ લાત મારી છે, પગથી લાત મારી છે. આ માણસ પાસે લાતનો જ એક જ બળનો પ્રયોગ, ચરણનો. અને હનુમાનજીએ મુષ્ટિકાનો જ ઉપયોગ કર્યો છે, બીજા બળનો ઉપયોગ. મુષ્ટિકા મારી ચઢાતર જાય ને તાહી એક છન,
મૂર્છાઈ મુષ્ટિકાયક મહાકપિ હની અને રુધિર મમત ધનની ધનમની મુષ્ટિકાયક મહા મુષ્ટિકાયક તેહી મારા મુષ્ટિકા ઉપરની ઘણી પંક્તિઓ નીકળે એને એને મુષ્ટિકાનું જ બળ છે બીજી શક્તિનો ઉપયોગ જ નહીં કર્યો મારા બાબાએ બીજી શક્તિનો ઉપયોગ કરત તો રામને કંઈ કરવું જ પડત નહીં એકલો કાફી હતો આ માણસ એક જ મુષ્ટિકા જ્યારે મુષ્ટિકાનું જ કામ કરું મુષ્ટિકા તેહી કપી હનેવું અને હું મારા આ બધી મુષ્ટિકાનો જ પ્રયોગ કર્યો છે બાબાજી હાથમાં ગદા લીધી જ નથી લંકાના યુદ્ધમાં વજ્ર જેવી મુષ્ટિકા છે અને વિજય પ્રધાન મુષ્ટિકા હાથ વજ્ર અરુ ધજા વિરાજે અને કાંધે ભૂજ જનેવું સાજે મુષ્ટિકાનો જ પ્રયોગ અગણિત સેનામાંથી બધાને મૂકી દો રામને એક બાજુ લક્ષ્મણજી તો કાળ છે એક બાજુ છોડી દો ભરતજી તો આવ્યા જ નથી અને પેલો શત્રુઘ્નને તો રોકી રાખવામાં આવ્યો છે નહીતર જાકે સુમિરન તેરી પુનાસા સ્મરણથી દુશ્મનનો ઢગલો થઈ જાય ખલાસ થઈ જાય આવું જેનું સામે પણ રામની સેનામાં એ એક મનુષ્ય નહીં બંદર પશુ મનુષ્ય જાત નહીં અને એની પૂરેપૂરી શક્તિની એકની હાથની શક્તિ ને એકની પગની શક્તિ કેટલી પ્રથમ અને રાવણે કંઈ ઓછો નહીં એની આખી સેના નહીં એમાંથી બે કુંભકર્ણ અને ઇન્દ્રજી એમાં એકની દૈહિક શક્તિ અને એકની માયિક શક્તિ એકની માયા કરવાની શક્તિ અને એકની શરીર શક્તિ કુંભકર્ણની શરીર શક્તિ અદ્ભુત શરીર શક્તિનો જ ઉપયોગ કર્યો છે નાથ ભૂધરાકાર શરીરા શરીર પ્રધાન માણસ છે નાથ ભૂધરાકાર શરીરા કુંભકર્ણ અવતરણ ધીરા હટી જાઓ બધા એકલો આવ્યો છે હલો શરીરની પ્રધાનતા છે શરીરને કાંઈ અસર થતી નથી કોઈ ડુંગરા મારે તો કાંઈ અસર ન થાય જેમ હાથીને કોઈ અર્કફલ માર્યું હોય કાંઈ અસર ન થાય આમો આવ્યો બધાને લઈને શરીર આડે મરદે છે શરીર દૈહિક પ્રધાન શક્તિ એક જ શક્તિનો અમલ કાં તો મોઢું ફાડીને બધાને ખાવા માંડ્યું કાં તો બધાને ચોળવા માંડ્યું કાં તો કોઈને બગલમાં નાખ્યું કોઈને પીસ શરીરનું એક જ બળ બતાવ્યું છે બાકી એની એની બૌદ્ધિક શક્તિ પણ નથી બતાવી એની એની બીજી તંત્ર વિદ્યા નથી બતાવી એની બીજી કોઈ શક્તિની ચર્ચા રૂપ ગોસ્વામીજીએ ન કરી ધરણી દસાઈ ધર ધાવ પ્રચંડા તભુ પ્રભુ કાટી કે ન દો ખંડા એના શરીરના બે ટુકડા કરી નાખ્યા આ કથા છે ઇન્દ્રજીતે બીજી શક્તિનો પ્રયોગ ન કર્યો માયાનો જ કર્યો હનુમાનજીએ મુષ્ટિકા મારીને મુખ પાડ્યો અને પાછો ઊભો થયો અને માયા કરવા લાગ્યો પણ જીતીને જાય પ્રભંજન માયાનો આશ્રય કર્યો આ માણસ માયા જ કર્યા કરે એની પાસે માયિક પણ બહુ છે જાસુ પ્રબલ માયા બસ શિવ બિરંચી બળ છોટ તાહી દેખાવી નિશ્ચર નિજ માયા એકદમ પોતાની નાની એવી માયા ઈશ્વરને બતાવે આ માણસ હંમેશા માયાનો જ પ્રયોગ રામાયણમાં કરી રહ્યો અબ ઘટ ઘાટ ઘાટ ગીર કંદર અને માયા બલ કિન્નેસી સર પંજર માયાથી એને પાંજરું કરી નાખ્યું રણ મેદાન એક બાન કાટી સબ માયા જીમી દિનકર હર તિમિર નિકાયા અને ભગવાનની માયાને કાપે છે આ માણસ માયા પ્રધાન એક જ વસ્તુનો પ્રયોગ ઇન્દ્રજીતે કર્યો માયાનો એક જ શક્તિનો પ્રયોગ કુંભકર્ણે કર્યો શરીરનો એક જ શક્તિનો ઉપયોગ કર્યો મારા હનુમાનજીએ મુષ્ટિકાનો અને એક જ શક્તિનો પ્રયોગ કર્યો અંગદે કેવલ ચરણનો એનું જે ધીંગાણું એના માલિકનું એ સમર ચરિત્ર અનેક કલ્પ જો ગાવહી અને સતશેષ શારદ નિગમ કવિતે તદપી પાર ને પાવહી એટલા માટે એના ગુણગાન જડમતી તુલસીદાસ શ્રી હનુમાનજીની શક્તિ તો ઇન્દ્રજીત આવ્યો મુષ્ટિકા મારીને ઝાડ ઉપર ચડી જાય એને એક ક્ષણ મૂર્છા આવી હનુમાનજીના મુક્કાથી મૂર્છિત એક ક્ષણ માટે મૂર્છિત થયેલો ઇન્દ્રજીત પૂરું ગણિત ગણી બેઠો કે આ માણસને જીતી ન શકાય આ માણસને મારી ન ભલે હું કામ હોઉં નહીતર કામનો ગુણ જ મારવાનો છે રામાયણમાં ત્રણ દુર્ગુણના ત્રણ સ્વધર્મ બતાવ્યા છે ક્રોધ બાળે લોભ બાંધે અને કામ મારે નારી નયન સર જાહિન લાદા મારી નાખે માણસને ખલાસ કરે એટલા માટેનું નામ માર છે અને લોભ પાસ એ બાંધવાનું કામ કરે અને ક્રોધ અગ્નિ છે એ બાળવાનું કામ આ ત્રણેય દુર્ગુણ ત્રણ કામ કરે આ માણસને એમ થયું કે હું આને મારી નહીં શકું તેથી કામે સ્વધર્મ બદલ્યો ધર્માંતર કર્યું અહીંયા
એનો ધર્મ જ મારવાનો પણ એને થયું કે જેની મુષ્ટિકાથી હું મૂર્છિત થાઉં હું ભલભલાને મૂર્છિત કરનારો મદન અંધ વ્યાકુલ સબ લોકા એ માણસ આ માણસને કાંઈ થતું નથી મને મૂર્છિત કરે એટલે આ માણસે નક્કી કર્યું અને આને મૂર્છિત કરું આને પછાડું આને મારી તો નહીં જ લખી શકું પણ હવે મારા પિતાએ મને છેલ્લે મોકલ્યો છે મોઢું શું બતાવું એટલે આને બાંધી દઉં તેથી સ્વધર્મ છોડીને આગળ વધ્યો અને બ્રહ્મચારીને બ્રહ્મ બાણ માર્યું છે બીજું બાણનો ઉપયોગ પણ નથી કર્યો બ્રહ્મ બાણ માર્યું છે આણજા બ્રહ્મ અસ્ત્ર તૈયાર કર્યું કપિએ વિચાર કર્યો ભલે જો બ્રહ્મચારી બ્રહ્મને નહીં માને તો બ્રહ્મચર્યનો સિદ્ધાંત બ્રહ્મચર્ય પદવી જરા ઝંખવાશે એનો મહિમા ઘટી જશે અને તેથી બ્રહ્મ બાણ અને હનુમાનજીએ પડતી વખતે એ વખતે વળી ઘણું કટક પાછું પેલું કરી નાખ્યું બાંધીને લઈ જાય છે આનો અર્થ કામ ને સંત પણ સ્વીકારે છે એ મરે નહીં પણ કામને બ્રહ્મ બાણ બ્રહ્મ શક્તિ માનીને બ્રહ્મ અસ્ત્ર માનીને એ કામના બાણને આટલી મહત્તા આપીને જગતના કલ્યાણ માટે ભક્તિમાં સફળતા મળે ભક્તિ દર્શન ભક્તિમાં આગળ વધાય એવા માટે કુડા કરકટને બાળી નખાય બધું સંસારનું દર્શન બરાબર થઈ શકે એટલા માટે સંતે એના બાણનો સ્વીકાર કર્યો પણ એમાં એની ભ્રષ્ટતા નથી એમાં એનું પતન નથી એમાં એની યોજના છે એમાં એની આખી વ્યવસ્થા છે તો શ્રી હનુમાનજી આ રીતે બંધાયા અને રાવણની સભામાં એને લઈ ગયા એ સુંદરકાંડનો પાઠ તમે જાણો છો પછી લંકાના મેદાનમાં ઇન્દ્રજીત લક્ષ્મણજીની સામે આવે છે હવે વૈરાગીની સામે કામ આવ્યું આ બ્રહ્મચારી પેલો સંસારી પણ વિયોગી છે અત્યારે ઉર્મિલાજી નથી સાથે 14 વર્ષથી એ વૈરાગી વિયોગી એની સામે ઇન્દ્રજીત આવ્યો તુલસીદાસજી કહે એ પણ કામનો સ્વીકાર કરી લે છે એને શક્તિ માની વીરને ઘાત પહોંચાડનારી શક્તિ અને વધારે જરા મૂર્છિત કરી દીધા કારણ કે સંસારી છે ગૃહસ્થ છે સ્વાભાવિક એની મૂર્છા જરા વધારે ગહેરી હોય એ સમજી શકાય એવું છે અને લક્ષ્મણજીને માણસે મૂર્છિત કર્યા અને એ ગૃહસ્થ લક્ષ્મણને કામરૂપી ઇન્દ્રજીતની શક્તિ વાગી મૂર્છિત થયા એની મદદે પાછો સંત આવ્યો બ્રહ્મચારી ઈ સંજીવની લઈ આવ્યો અને આની મૂર્છા એને ઉતારી પણ જે જે કામ હરિ કરાવે છે એને પાછું ક્યાંય અભિમાન ના આવી જવો જોઈએ ભક્તોનું બહુ ધ્યાન રાખે જેમી બાલક રાખે મહતારી હરિ બહુ ધ્યાન રાખે છે એ હનુમાનને પાછો અહંકાર ના આવી જાય કે મેં લક્ષ્મણને જીવતા કર્યા એટલે આવતા આવતા ભરતજીના બાણે પાછો એને પછાડાવ્યો કોઈને ક્યાંય 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 ફાંકો ન રહી જાય કોઈને ક્યાંય એમ એમાં અંકુર ન નીકળે કે અમે જ કરીએ અમે હનુમાનજીને એમ થયું કે માં જાનકીની હું શોધ લાવું મારી માને હું એટલે આનંદ થઈ રહ્યો છે મારી માને હું સંદેશ આપું રામનો સંદેશ આપું હું એનું એનું રક્ષણ કરીશ અને એ તરુપલ્લવમાં રાહ લુકાઈ એ વૃક્ષની ઘટામાં બેઠા બેઠા બધું વિચાર કરતા હતા કે આમ કરું મારી માને હવે કોઈ તકલીફ ના આવવા દઉં હું ભગવાનની દયાથી હું આવ્યો છું હવે સુરક્ષા આપી દઉં આમ વિચાર કરતા હતા ત્યાં રાવણ આવ્યો રાવણ ધમકી આપીને મારવા દોડ્યો ત્યાં મંદોદરી અટકાવી દીધો અને હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા કે હું શું ખોટો અહંકાર કરતો હતો જાનકીની રક્ષા કરનારા તો દુશ્મનના ઘરમાં પણ બેઠા છે દુશ્મનના ઘરમાં પણ મારી માનું ધ્યાન રાખનારા આમાં હું શું ફાંકો કરું કે હું ધ્યાન રાખું હું એક એક વ્યક્તિને ઈશ્વર બરાબર સમયે સમયે બરાબર સાવધાન ઘણા માણસો મને પૂછે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આટલા બધા ફાયદા લખ્યા થતા કેમ નથી તમારી અવસ્થા પ્રમાણે ફાયદો આપે થાય તો તમે કરો એટલે તમે એ અષ્ટસિદ્ધિ અને નવનિધિના અધિકારી તો તમે થઈ જ જાઓ પણ મારો હરિ તમને કેટલું પચશે એટલું જ આપશે કારણ કે એ માં છે ઘણા કહે ને કે ભાઈ હનુમાન ચાલીસામાં આવું બધું લખ્યું છે સંકટ હરે પણ તારા સંકટ અત્યારે તારા માટે જરૂરી છે એ આપણને ખબર નથી હરિને એટલે માત્રામાં જ ઓછા કર અધિકારી તમે થઈ જાઓ છો એ વિશ્વાસને મને મારો વિશ્વાસ કોઈ તોડી ન શકે અષ્ટસિદ્ધિ નવનિધિ કહી દાતા એ વરદાનમાં જાનકીનું અને હનુમાન આપે જ હનુમાન ચાલીસા કરો પણ ઈશ્વર થોડું થોડું આપે નાનું છોકરું હોય એને બાપ 5000 રૂપિયા વાપરવા ન આપે 5ની નોટ જ આપે લે બાપા હજી બાલ મંદિરમાં જાશ ને લે હજી પ્રાથમિક શાળા
યુનિવર્સિટીમાં જાય તો બાપ 5000 આપે, લે બાપા લે, જેમ જેમ તમારી અવસ્થા વધશે એમ મારો હનુમાન સિદ્ધિઓ આપશે. હજી તમે છોકરાઓ છો બાપ, તમને ભલે બધા બાના કહેતા હોય પણ તમે હજી બાળક છો. બાના 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 એટલે હું મોટો બાના, હા બાના ખૂબ બાના બાના પણ કહેજો. થેન્ક યુ બાના. અરે વાહ વાહ વાહ, થેન્ક યુ બાના. હજી આપણે બાળક છીએ મેરે ભાઈ બહેન. મારો હરી એવું આપે, એટલી માત્રામાં આપે જેટલી જરૂરત હોય, વધારે ન આપે. હા, જેમ જેમ મોટા થશો, સાધના વધશે તો સામેથી આપશે. જુવાન દીકરો 22 વર્ષનો થાય તો માં એક લાડવો પ્રાણે ખવડાવે, પણ 5 મહિનાનું બાળક કોઈ રડે તોય માં એના મોઢામાં લાડવો ન આપે. કારણ કે એને ખબર છે આના પેટની કક્ષા, આની અંદરની પાચન શક્તિની કક્ષા. એમ ભજન કરો અને એનું ફળ જે શાસ્ત્રમાં બતાવ્યું એ તમને મળે જ. પણ છતાંય ન આવતું હોય તો સમજવાનું, આપણી અવસ્થા પ્રમાણે આપણે ખાતે જમા રાખ્યું છે. આપણે ખાતે જમા, બાપને બધા પૈસા દીકરાને આપી દેવા હોય પણ થોડાક અમુક જમા રાખે, કક્ષા થાય પછી આવતા થાય ધીરે ધીરે. એમ તમે સાધના કરો એટલે ફળો તમારા એની બેંકમાં જમા થાય, એના વ્યાજ ચડે, ફિકર કરતા નહીં. પણ જ્યારે તમારી અવસ્થા થશે ત્યારે 5ના 10 કરશે, 10ના 50 કરશે, એમ તમને આપતા જશે. પછી તમે ના પાડશો તોય પ્રાણે મારો હરિ ખવડાવશે. કારણ કે હરિ તો હજારો માં છે, કેટલી માં બેઠી છે એમાં. કહેવાનો મારો અર્થ, શ્રી હનુમાનજીને પાછું એમ ન થઈ જાય કે મેં લક્ષ્મણજીને બેઠા કર્યા. એટલે હનુમાનજી પણ વાળી પાસે પડ્યા, મૂર્છિત થયા. શ્રી રામ કહીને આગળ વધ્યા. કહેવાનો મારો અર્થ, તો કામે અનંતને પણ મૂર્છિત કર્યો. યાની મૂર્છિત એટલે મારો કહેવાનો અર્થ, એ લક્ષ્મણજીને શું મૂર્છિત કરી શકે ઇન્દ્રજીત બિચારો. એ જ લક્ષ્મણજીની બીજી વખત પાછી મૂર્છા થઈ જ્યારે ખાલી રામનું નામ લેવાથી, અને ભગવાને કહ્યું કે તું તો કાલ કૃતાંત ભક્ષક છે બાપ, અને શક્તિ આકાશમાં જતી રહી ઊભા થઈ ગઈ. કાંઈ ન સંજીવની લાવવી પડી, ન ડૉક્ટરને લાવવો પડ્યો, ન હનુમાનને મૂકવો પડ્યો, બધું એમનું થઈ ગયું. રામ કિન્હ ચાહે સો હોઈ, આખીર તો બધી ચાવી એના હાથમાં છે. નટ મર કટ ઈવ સભી નચાવત, મારો રામ ખગેશ વેદ અસગાવત. એ બધાને ઉમાદાર જો સિદ્ધિ નાહી સભી નચાવત, રામ ગોસાઈ ખેલ એના હાથનો છે બધો. તો બ્રહ્મચારી, ગૃહસ્થ અને સંસારી એક અર્થમાં, અથવા તો સંત અનંત, અને ત્રીજો ભગવંત. ભગવાનને ઉપર પણ એને નાગપાશ ફેંક્યો. ઈશ્વર પણ કામનાનો સ્વીકાર કરે છે, કારણ કે દીકરો છે, એની વિભૂતિ છે, પ્રભુએ એનો સ્વીકાર કર્યો. વ્યાલ પાસ બસ ભય ખરાડી, ગોસ્વામીજીએ લખી નાખ્યું કે ભગવાન રામ વ્યાલ પાસમાં કામદેવના ઇન્દ્રજીતના પાસમાં બંધાઈ ગયા. અને બધાને બહુ જ પેલું થયું. પછી દેવ ઋષિ નારદે ગરુડને મોકલ્યો, ગરુડે આવીને ભગવાનના નાગને ખાધા, પછી ભગવાન મુક્ત થયા. એમાં ગરુડને અને આખી યોજના નથી લાગતી, ભગવાનને થયું છે કે હું નાગપાશમાં નહીં બંધાવ તો ગરુડ નહીં આવે, ગરુડ નહીં આવે તો એને મોહ નહીં થાય, અને મોહ નહીં થાય તો એનામાં અહંકાર છે કે હું કાગડાની પાસે કથા કેમ સાંભળું, એનો અહંકાર કોઈ દિવસ તૂટશે નહીં. ગરુડને કાગની પાસે પગમાં બેસાડી દેવો તો કે બડાઈ નહીં કર, કાગ ભૂસુંડીની પાસે કથા સાંભ, એટલા માટે મારો હરિ નાગપાશમાં બંધાયો. આખી ગણતરી છે, આખી યોજના છે. સિદ્ધાંતના રૂપમાં સંત અનંત ભગવંત ત્રણેય રામમય છે. લક્ષ્મણજી રામમય, હનુમાનના રોમ રોમમાં રામ, અને રામ તો સ્વયં રામ છે. છતાંય ત્રણેય કામનો વિવેકપૂર્વક સ્વીકાર કરે છે, તરાજુને સરખા રાખે છે, પણ કાંટો હલવા દેતા નથી. બસ સરખું એવી રીતે તરાજુ રાખે કે હલતો નથી. તો કામના આ દર્શનને બરાબર સમજો. આપણે વિષય ભોગવી લીધો, હવે થોડા ગંગાને કિનારે માથું રાખતા શીખીએ, ભરતું હરીએ ના કહેવા, અને પછી બંનેમાં એવા ઉદાસીન બનીએ, એવા સ્થિત બનીએ કે ગુણ યહ ઉભય ન દેખીએ, દેખીએ સો અવિવેક. તો માનસના આધારે જે કામ દર્શન છે, આવો હવે માનસ કામ દર્શન પ્રકરણમાં આગળના ચરણોમાં આગળ વધીએ. છેલ્લા છંદથી પાઠલો બહુ લાંબો થઈ જશે. ભય કામ બસ જોગી શરૂ કર્યું.
બેઠો એટલે પછી એને પોતાની બધી જ કળાનો પ્રયોગ કર્યો. એટલે ગઈકાલનું આપણું દર્શન હતું કે એ એક એ મરવાને માટે જઈ રહ્યો છે અને તેથી એને બીજા બહુ પ્રયોગો નહીં કર્યા. પણ હવે એના બધા જ પ્રયોગો, કામ શાસ્ત્રના જે જે પ્રયોગો આવ્યા છે બધા મૂકી દીધા અહીંયા.
હવે એને ઉપાય શરૂ કર્યો, પોતાનો મૂળ ઉપાય. કે બીજા મને તો હું મારા બીજા પહેલાથી વશ વશ કરી શક્યો, પણ આ શંકરને કાંઈ અસર નથી. અને હવે તેથી છેલ્લા ઉપાયો, અને એમાં બધી જ વસ્તુ એને પાછી શંકરની પાસે હાજર કરી નાખી. ગોસ્વામીજી એનું દર્શન આપે છે. આઈએ સંક્ષિપ્ત જોઈએ. પ્રગટે કુસુમિત નવતરુ રાજી બિરાજ.
જૂના રામાયણમાં હસ્તલિખ લિખિત પ્રતો જે આધારે લખી લખાયું છે એમાં કુસુમિત નવતરુ રાજ બિરાજ રાજી રાજ કોઈ બહુ ફરક નથી, પણ મને મારો વ્યક્તિગત વિનમ્ર અભિપ્રાય કોઈ કહે તો હું એમ કહું કુસુમિત નવતરુ રાજ બિરાજા. રાજી શબ્દ એ સારું છે, રોમ રાજ અષ્ટાદશ બારા રાજી શબ્દ, પણ રાજ બંને બંને અર્થ કરી શકો તમે. કામદેવે વસંત ઋતુ નિર્માણ કરી, હવે વસંત આવે એટલે બધા કુસુમિત થાય, ફૂલો ખીલવા માંડે, બધા જ વૃક્ષો નવીન લાગવા માંડે. પણ કદાચ તુલસીદાસજીને એ કહેવું છે તરુરાજ શબ્દ વાપરવો છે, અને તરુરાજ આપણે વૃક્ષ સાહિત્યમાં બેને કહેવાય, પારિજાત અને આંબો, અને અહીંયા આંબાનો પ્રયોગ વધારે થવાનો છે. આંબાનો આશ્રય કામદેવ અને એના એના પાંચ સ્થાન જે વૃક્ષો જે મેં ગણાવેલા આગળની આગળના પ્રવચનોમાં, એટલે વૃક્ષરાજ આંબો છે આપણે, તરુરાજ અથવા તો પારિજાત. પણ અહીંયા પારિજાત લેવું અથવા તો બંને લો તો ચાલશે, પણ અહીંયા આંબો જ યોગ્ય ગણાશે, કારણ કે આંબાની શાખમાં એ સંતાવાનો છે કામદેવ, એનો આશ્રય કરવાનો. તો અને ધ્યાન દેના, આંબો એટલા માટે પણ કહું છું કે એને એને એકદમ આંબાને મોર આવે ને ત્યારે એની એની ખુશ્બુ બધે ફેલાવા માંડે. આપણે ગામડામાં જોયું આંબાને જેવો મોર આવે એટલે એ વાસંતી વાયરો એને આમ આમ ચારે બાજુ બાજુ મહેકાવી દે. કુસુમિત નવતરુ રાજ બિરાજા અથવા તો રાજી બિરાજા, જે તમારે અર્થ લેવો હોય તો જે પાઠ તમને સુલભ હોય તે. વસંત ઋતુ નિર્માણ કરી, બધા જ વૃક્ષો કુસુમિત બન્યા. હા બાપુ બોલો, લ્યો બેલું છે આપો બાપુ, વસંત કરો. હાલો Oh.
Thank you.
वातावरण आखू जुदूज बन्यू। हवे बधी शक्ति कामे लगाड़ी काम देवे एटले आगळ लखे छे, बन उपबन बापिका तड़ागा, बे स्थान विहारना, बे स्थान क्रीडाना। कामदेवनी आखी योजना तमे जो, वन अने उपवन ये बे वस्तु विहारना स्थानो छे, अने वावड़ी वापिका अने तलाव ये क्रीडाना स्थानो छे। શંકરના ઉપર સફળ થવામાં તો કોઈ સંભવ નથી, પણ છેલ્લે બધા જ પ્રયાસ કામદેવ કરી રહ્યો છે એટલે ગોસ્વામીજી આગળ બોલ્યા, બન ઉપવન બાપિકા તડાગા અને પરમ સુભગ સબ દિશા વિભાગા, અને બધી જ જગ્યાએ તમામ દિશાઓ પણ એ મય બની ગઈ છે, અંતરિક્ષ અને દિશાઓ પણ એ કંઈક જુદી ખુશ્બુથી ઘેરાઈ ગયું છે। અને કેટલી સાવધાની હવે લખવામાં રાખી બાબાજી, આગલી પંક્તિમાં આવીએ, કેટલી સાવધાની। ઉમગત અનુરાગ જગત મર્દાના મનમાં પણ કામ જાગે એવો એને વાતાવરણ ઊભું કર્યું, પણ જનુ શબ્દ કહી તુલસીદાસજીએ કેટલું કેટલું અદભુત કામ કર્યું। કારણ કે જ્યાં કામ હોય ત્યાં હું તમે અનુરાગ માનીએ છીએ, બાકી અનુરાગ હોતો નથી। જહ તહ જનુ ઉમગત, જાણે અનુરાગ બધે પ્રગટી રહ્યો હોય એવું લાગે છે, બાકી હતો તો કામ। બધા કહે ને અમને પ્રેમ છે, અમને પ્રેમ છે, પ્રેમ હોતો નથી, આસક્તિ હોય છે। કેટલો મનોવૈજ્ઞાનિક નિર્ણય છે આ। જહાં તહાં જનુ ઉમગત અનુરાગા, બધી જગ્યાએ અનુરાગ પ્રગટતો હોય એવું લાગે, પણ જનુ એમ જણાય છે, બધા આસક્ત માણસોને એમ જ લાગે છે કે અમે પ્રેમ કરીએ છીએ, અમે પ્રેમ કરી। બાકી પ્રેમ તો મેં આગળ પણ કહ્યું, હરી વગર ક્યાંય થઈ શકતો નથી। પ્રેમ યા તો નિષ્કામ સાથે થાય, યા તો પૂર્ણ કામ સાથે થાય। અહીંયા તો કામ ફાટ ફાટ ભર્યો છે, એટલે એમ લાગે છે કે બધી જગ્યાએ આમ જાણે પ્રેમ પ્રગટી રહ્યો છે। અને બહુ જ સમજવા જેવું સૂત્ર, આપણે કહેતા હોય કે અમને અમને પ્રેમ છે, પણ મોટે ભાગે કામ ના હોય, મોટે ભાગે કામ પ્રગટી હોય છે પ્રેમનું નામ। એટલે હું કહ્યા કરું ને કે અમને પ્રેમ છે, પ્રેમ છે, એ મોટામાં મોટો વ્યામ છે, જરાય ભૂલ ન કરવી। પ્રેમ હરિ સિવાય
થઈ શકતો નથી, એની જગ્યા પરમાત્મા છે. તો લાગ્યું એવું, અને એ આપણા જીવનનું સત્ય છે. બધા વાતો કરતા હોય છે પ્રેમ, અમને પ્રેમ છે અમને, આમ પણ ભીતર કામના જ હોય છે મોટે ભાગે. તો ચારે બાજુ જાણે અનુરાગ ઉત્પન્ન થઈ રહ્યો હોય એવું લાગે છે, એવું જણાઈ રહ્યું છે, એવું માની લીધું છે, પણ હકીકતમાં તો મરેલાના મનમાં પણ કામ જાગે એવો કામ પ્રબળ થયો છે. જોતા આ પરિસ્થિતિ જોતા મરેલાના મનમાં પણ મરેલાના મનમાં કામ જાગે એમ કહેવામાં મુશ્કેલી પડશે, પણ મરેલા મનમાં કામ જાગે એ વધારે સારું કરશે. દેખ્યું એવું મન મનસી જ જાગા. મન મરેલું ક્યારે કહેવાય? નિર્વાસન શાસ્ત્રનો સિદ્ધાંત આ છે, વાસના મુક્ત બને એટલે મન મરેલું. જેના જે મન વાસના મુક્ત થઈ ગયા હતા એમાંય પાછી કામના પ્રગટ થઈ એટલે મરેલા મન પાછા બેઠા થયા. મળદા કઈ નહીં બેઠા થયા હોય કઈ, પણ મરેલું મન જે નિર્વાસન મન થઈ ગયું હતું ઉપાસના કરતા કરતા, એવાને પણ અસર કરી ગયા. આપણે ચા નથી, આપણે સાહિત્યકારો શું કહે કે ઠીકરી ઠીકરી નાચવા માંડી, એમ કહે ને ઠીકરી, કઈ ઠીકરીઓ નાચે નહીં પણ માણસના માથા હલી જાય એવા અર્થમાં છે ને કઈ. એટલે મરેલું મન, વાસના મુક્ત થયેલું મન, પણ એમાંય પાછો જાણે કામ પ્રગટ થયો એવી અસર કામદેવે કરી. અને તુલસીદાસજી આગળ બોલ્યા, મન બન સુભગતા પરે કહી જાગે, શીતલ સુગંધ સુમંદ મારુત મદન અનન જા, મરેલા મનમાં પણ કામ જાગૃત થયું, નિર્વાસન થયેલા પાછા વાસનામાં ડૂબ્યા, અને એ વખતની વનરાયની સુભક્તાનું વર્ણન થઈ શકતું નથી એવી વનરાય થઈ. અને મંદ સુગંધ અને શીતલ પવન મદન અનલ સખા સહી, શીતલ સુગંધ સુમંદ મારુત મદન અનલ સખા સહી, ત્રણ પ્રકારનો વાયરો મંદ સુગંધ અને શીતલ પવન વહેવા માંડ્યો. તુલસીદાસજીએ કહ્યું એ કામાગ્નિનો મિત્ર છે. મંદ સુગંધ શીતળ પવન કામાગ્નિને ભડકાવે છે, એનો મિત્ર છે, કામને જરૂર પડે ત્યારે હાજર થઈ જાય છે, એનો સખો છે. અને આને એમ કહી શકાય કે આ દુનિયામાં એવું જ છે લગભગ આના જેવું, એ બહુ મોટા હોય એને બધા મદદ કરે, અને મદદ કરનારો માણસ બિચારો નાનાની સામું જોવે નહીં. આનો આ સૂત્ર પ્રમાણે તો એમ થાય કે જે પવન છે એ અગ્નિનો મિત્ર છે, પણ એ દીવાનું ઓલવી નાખે, કારણ કે બિચારો નાનો એને ઓલવી નાખે, અને મોટો અગ્નિ હોય તો એને ભડકે બાળક, કારણ કે મોટાના હવ થાય નાના કોઈ ન થાય. મદન અનલ સખા સહી, દીવાનું ઓલવી નાખે પવન, નહીતર મિત્રતા તો દીવો પણ અગ્નિ તત્વ જ છે ને આખરે તો, પણ અગ્નિને એ ભડકાવશે, એને મદદ કરશે, એને એને બાથમાં લેશે, એને પ્રેમ કરશે, અને દીવાને ઓલવી નાખશે. એટલે તુલસીદાસજી કહ્યું મદન અનલ સખા સહી, આ ત્રણ પ્રકારનો વાયરો એ કામાગ્નિનો મિત્ર છે, કામાગ્નિને ભડકાવે છે, એને વિસ્તૃત કરે છે.
એને વધારે આવો કામાગ્નિ જાગ્યો, ચારે બાજુ એ વિસ્તર્યો છે. અને આગળ શું બન્યું ગોસ્વામી, જે કઈક શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. મંજુલ મધુ કરા કલ હંસ પીક સુક સરસ રવ કમળો ખીલા, ભમરાઓ ગુંજારો કરવા લાગ્યા, ત્રણ પ્રકારના પક્ષીઓ સરસ રવમાં સરસ અવાજમાં બોલવા લાગ્યા. કલહંસ, કોયલ, પિક અને શુક. આ ત્રણ પ્રકારના પક્ષીઓ સરસ રાગમાં બોલે છે. અને તુલસીદાસજી કહે છેલ્લો પ્રયોગ પણ પાછો અહીંયા ગોસ્વામીજી અંતિમ જ્યારે એની એની કરી છે ત્યારે એ પ્રયોગ પણ લઈ આવ્યો. અપ્સરાઓ નૃત્ય કરવા હવે કાંઈ બાકી ન રહ્યું. જ્યારે નક્કી જ થઈ ગયું છે કે હવે પાછા ફરવામાં કાંઈ લાજ છે નહીં, તો દુનિયાને મારો પ્રભાવ એ છેલ્લો શંકરની સામે બતાવી દઉં, એટલે છેલ્લે અપ્સરાઓને પણ એમણે અપ્સરાઓ પણ નૃત્ય કરવા લાગી. ગાન, તાન, સુગંધ, વાયરો, બધું જ મરેલા મનમાં પણ વાસના ઉત્પન્ન કરે, કામના ઉત્પન્ન કરે એવું થયું. અને ગોસ્વામીજી લખ્યું સકલ ચાર પ્રકારના ભાવમાં પાછા કામશાસ્ત્રમાં એના પેટા વિભાગ સ્થાયી ભાવના 9 પ્રકાર, સંચારી ભાવના 33 પ્રકાર, અનુભાવના 2 પ્રકાર અને વિભાવના 11 પ્રકાર, એના પેટા શાખા કામશાસ્ત્ર પ્રમાણે. અને આ બધાનો ઉપયોગ કર્યો. કામદેવ પોતે બોલ્યો છે ગ્રંથોમાં, સેનાધિપો મેં શ્રીંગાર, હાવભાવાસ્ત સૈનિકા, હાવભાવો મારા સૈનિકો છે અને શ્રીંગાર મારી સેનાનો. કોઈ સ્ત્રી શ્રીંગાર કરે એ સેનાપતિ, અને એના હાવભાવ એ બધા સૈ હાવભાવાસ્ત સૈનિકા. કામદેવ પોતે બોલો સેનાધિપો મેં શ્રીંગાર, શ્રીંગાર મારો, અને બધી આખું ઉતાર્યું આ માણસ. હવે ચાર પ્રકારના ભાવ, હાવભાવને ચાર પ્રકારના ગણ્યા, સ્થાયી, સંચારી, અનુભાવ અને વિભાવ. પહેલાં તો એ સમજી લો કામશાસ્ત્રના ન્યાય પ્રમાણે હાવભાવ કોને કહેવાય. આપણે બધા આમ કહીએ કે હાવભાવ, અહો ફલાણાના હાવભાવ, અરે ભાઈ 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 ભાઈ, પણ હાવભાવની શાસ્ત્રીય વ્યાખ્યા શું? ચહેરા ઉપર અને આંખોમાં બદલે એને ભાવ કહેવાય, અને અંગમાં બદલે એને હાવ કહેવાય. બંને ભેગા થાય, ચહેરા ફરે, આંખો ફરે, અને હારો હાર ત્યારે હાવભાવ બને. પણ અંગોના ભાવ, અંગોના પરિવર્તન, અંગો દ્વારા શિક્ષા, અંગો દ્વારા આકર્ષણ, અંગો દ્વારા ખેંચવું, અંગો દ્વારા તિરસ્કાર, અંગો દ્વારા સ્વીકાર, એ હાવ છે. અને આંખો દ્વારા, ચહેરા દ્વારા એ બધા ભાવ કહેવાય. આપણે નથી કહેતા ભાઈ એનો ચહેરાનો ભાવ આજ કંઈક જુદો. માઠું બગાડીને મારો એને ભાવ કહેવાય, અને થપાટ મારો એને હાવ કહેવાય.
માર તો બંને માં પડે. ભાવ ભાવ ભાવાશ્ચ સૈનિકા. હવે ચાર ભાવ, સ્થાયી ભાવ. આહા, શું ભારતે વિચાર કર્યો છે એક એક વિષય ઉપર, શું ગહન ચિંતન કર્યું છે. ભાજીના પાન ખાઈ ખાઈ, નદીઓના પાણી પી પી, દુનિયાનો કોઈ વિષય છોડ્યો નહીં મારા દેશના મનીષીઓએ, કોઈ વિષય ન છોડ્યો આ લોકો. સ્થાયી ભાવ એ જરા અંદર લઈ જાય. સ્થાયી ભાવ એને કહેવાય જે હૃદયને સ્પર્શે. તમારું ક્યારેક તમારા બાળક તરફ મોઢું બગડી જાય પણ હૃદયના ભાવમાં ફેર ન પડે, ઉસકો સ્થાયી ભાવ કહેવાય. તમારા છોકરાએ કંઈક ખરાબ કર્યું એટલે તમારું મોઢું બગડે પણ હૃદયમાં વાત્સલ્ય એમનો સ્થાયી, મારો દીકરો છે. તમારો મિત્ર કંઈક પેલું કરે તો તમારા ચહેરા ઉપર અણગમો આવી જાય કે ભાઈ આવું ધાર્યું નહોતું તારા પાસે, પણ હૃદયમાં લાગણી એમ નમરે, એને સ્થાયી ભાવ. જરા ઊંડો પાયા બુનિયાદ સંચારી ભાવ જે બદલ્યા કરે, વાત વાતમાં ફરે, જશે નૃત્યમાં ભાવ ફરે, ચહેરા ઉપરના બધા ભાવ ફરે, એક 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 રસની અભિવ્યક્તિ નૃત્યમાં જેમ થાય, કરુણ રૌદ્ર વિભત્સ વીર આ તે, એક જ નર્તક નૃત્ય કરતો હોય અને ક્યારેક ક્યારેક નવે દેખાડે ત્યારે આપણને એમ થાય કે અદ્ભુત. સંચારી ભાવ અનુભાવ. અનુભાવનો અર્થ છે ભાવ પ્રમાણે અનુગમન. રામનું નૃત્ય કરવું છે તો ચહેરા ઉપર રામનો ભાવ અને ચાલ રામના જેવી કોદંડધારી બની ચાલે. અનુભાવ ઉસકો કહેતે. શંકરનું તાંડવ કરવું હોય ત્યારે એમ ન થાય જટા કટા, એ વખતે એનો અનુભવ હોવો જોઈએ કે તાંડવ થાય ત્યારે એનો અનુભવ એ રીતે હોય, ત્યાં બીજું કઈ ન ચાલે, એની રીતે જ થવું જોઈએ. જોયા છે પણ આવો કોઈ વિભાવ, એક આંખ માંગણી કરતી હોય ને એક આંખ નાગણી બની દસતી હોય, આ બંને ભાવ બંને આંખમાં જ્યારે જ્યારે આવે ઉસકો કામ શાસ્ત્ર વિભાવ કહે. કામદેવે એનો પણ પ્રયોગ કર્યો છે. હાવ ભાવ રૂપી સૈનિકોને ઉતાર્યા, 64 કળાઓને ઉતારી
કલહંસ આ બધા જ ગાવા માંડ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગોસ્વામીજીને લખવું પડ્યું, બધી જ કળા સહિત સેના સહિત હાર્યો હારી ગયો. ચલીન અચલ સમાધિ સિયો. ભગવાન શંકરની અચલ અને સ્થિર સમાધિ જરાય ચલિત ન થઈ. ત્યારે વળી બીજી વાર ક્રોધ આવ્યો. કેટલા મરણીયા પ્રયાસો કરી રહ્યો છે કામદેવ, કૌપ એવું હૃદય નિકેત. અને કામદેવ વધારે કુપિત થયો છે, હવે વધારે કુપિત થઈ અને આગળ વધે છે. એ દર્શન કાલ્પત થઈ રહ્યું છે. આજ અહીંયા આવીએ, અહીંથી ઉઠીએ એના પહેલાં એક દો મિનિટ કે લીએ ભગવાન નામ કા આશ્રય કરીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. Yeah.
શ્રી રાધે જય જય રાધે ¡Gracias!